કાજલબા શાના વિચારમાં છો? મેળો માણવાના. લે, તમ જેવી રાજકુરી માટે મેળો માણો એ કઈ મોટી વાત છે? હા, પણ બાપુ સાથે ઢગલાબંધ સિપાઈઓ મોકલશે, એટલે મુક્ત મને ના હસી શકાય ના છૂટથી હરી ફરી શકાય. મારે તો સામાન્ય માણસની જેમ મેળો માણવો છે. તો શું કરશો? એમ કર, મને સાદા કપડા લાવી આપ. મારાથી છાના? એમને ખબર પડશે તો? હું કોઈને નહીં કહું કે હું રાજકુમારી છું. પણ મનગમતી ચીજ વસ્તુઓ તો છૂટથી ખરીદશો ને? કઈ પણ ચીજ ખરીદવા માટે ગાંઠે ગોપીચંદ હોવા જરૂરી નથી. બુદ્ધિ જોઈએ, બુદ્ધિ. રાજલબા, પેલી દુકાનેથી ચુંદડી લઈ આવો, વગર ખર્ચે, વગર તફડાવે, અને કોઈને કયા વગર કે તમે રાજકુવરી છો. એમ અહી જ રહેજે, હમણાં લઈ આવું છું. તમને બદનામ કરીશ, સૌ પાસે તમારા હાડકા ખોખરા કરાવીશ. ના કર ચુંદડી, ગજબ ગળે પડું છે. ચુંદડી બે શરમ ચુંદડી. અરે ના ના ના, અરે મને બચાવો, આ માનસે મારો હાથ જલો અને મને. હા હા હા, કઈ નઈ કઈ નઈ, ચાલો ચાલો. જોયું ને, લાવી દીધી ને ચુંદડી, છે બુદ્ધિ ભાઈ ના બાપ ની. સારો માણસ નાના ખર્ચવાથી નો ભીએ, બદનામીથી ભીએ. બદનામ કરવાની બીક દેખાડી કે તરત પાડી દીધી. તું અહીંયા છે? ચાલ ચાલ ઘરે ચાલ, મોડું થાય છે. પણ તમે કોણ છો? મને ના ઓળખ્યો? તારા ધણીને નથી ઓળખતી? ધણી? અરે અરે, સાંભળો, એ મેળાના સેલાણીઓ સાંભળો, આ મારી બૈરી એના ધણીને ઓળખવાની ના પાડે છે. પણ તમે મારા ધણી નથી. જોયું મેળો માળવાની જીત કરી અને હું તને મેળે લઈ આવ્યો, અને હવે હંધાઈની સામે મારી આબરૂનો ધજાગરો ચડાવે છે? હું સીધી રીતે માને છે કે દોળક. તમે શું કરો છો? અરે આ ના કરું તો બીજું શું કરું? આ એના ધણીને ઓળખવાની ના પાડે છે. હા ના પાડું છું. હા નથી, હું તારો ધણી નથી. હા નથી. અને કાલ ઉઠીને કહેશ કે તારા પેટમાંનું બાળક પણ મારું નથી, તો કોઈ બીજાનું છે. એ ભગવાન, એ ભગવાન, આ દી જોવા માટે તે મને જીવતો રાખ્યો. એ ધરતી મને મારક દે, એ આપ મારી પર તૂટી પડ. એ ભાઈઓ બધા મળીને મને મારી નાખો, એટલો આ બલાથી છૂટું. અને અને હવે હું તને કહું છું કે તું મારી બૈરી નથી અને હું તારો ધણી નથી. હા નથી જ. અચ્છા લાવ પેલી ચુંદડી લાવ, જે હમણાં મેં તને અપાવી દીધી. તમે મને કોઈ ચુંદડી નથી દેવડાવી. ખોટું બોલે છે, ખોટું બોલે છે. પેલો દુકાન વાળો છે ને, એ આનો સાક્ષી છે. ચાલ ચાલ મારી સાથે, ચાલ મારી સાથે. એ પોપટ ભા, આ થોડી વાર પહેલા તમારી દુકાને આના માટે મેં ચુંદડી લીધી છે ને. હા જોયું, લાવ લાવ એ ચુંદડી. નગર કબૂલ કર કે તું મારી વહુ છે ને હાલ મારી ભેળી. આપું છું, લ્યો. તો સાંભળી લે, આજથી તું મારી વહુ નહીં અને હું તારો વર નહીં. આજથી આપણે સંમત. ભોગ ભોગ ભોગ. હમણાં ઊંચું હમણાં ઊંચું કહીને બધી દાસીઓ ગઈ, હજી એકે પાછી નથી આવી. કોણ છો તમે? તારે શું કામ છે? ઉતાર અંદર તારા દાગીનાને દે આને, નહીતર આ તારી શકીતી થાય. લ્યો લ્યો. ખબરદાર, ઉતાર મારા દાગીના, કાઢ કાઢ મારા દાગીના, કાઢ, જલ્દી કર કાઢ. અરે કાઢ ને, મેં તો ખોચી દઈશ. કાઢ મારા દાગીના. એ કોઈક ને ગળે પડવું ને કોઈક ને લૂંટવા, આપી દે આ બધા. એ મારા દાગીના છે. અરે માલાવાલી આપી દે છે કે પછી આપી દે. લો આને કાનમાંથી ઉતાર ઉતાર. હવે તમે લોકો જાઓ, અમારા દાગીના પાછા પાવ્યા, પાડ બાપલા. ભલે ચાલ ભાઈ. અરે રોકી લો એને, એ મારા દાગીના હતા. હા જેમ કે પેલી ચુંદડી.
પેટ ભરવા માટે પારકોબાલ પચાવી પડવો તમારો ધંધો છે? ચોર તો એ બન્યા હતા અને તું એનો સાથીદાર. એ ચોર તો તું ઘંટી ચોર. અરે મને તો તારું મોં જોતા તારું આખું ખાનદાન ચોર લાગે છે. મોં સંભાળીને બોલ. આવા દાગીના તો અમે દાનમાં દઈએ છીએ, દાનમાં. એ એ એ વાત તો એવી કરે છે કે પોતે જાણે રાજકુમારી હોય. ફરી આ રીતે પકડાડીને તો ખુશી દેશ કેદમાં. વાત તો એવી કરે છે કે જાણે પોતે દીવાનનો દીકરો હોય. દીવાનનો દીકરો હોય લે રીંગણા કાપજે. બેટા રાજન, યાદ છે આપણા દીવાનજીનો દીકરો આમિયલ કાશી ભણવા ગયો હતો, પાછો આવી ગયો છે. ચાલ મારી સાથે આવ. દીવાનજીનો દીકરો આમિયલ ને આ છે રાજકુમારી રાજનભા. ભગવાને કોંજાણે કેવો મસાલો તમારામાં ભર્યો છે કે નથી તમારી જીભ થાકતી કે નથી તમારા હાથ થાકતા. તે પૂજા તારી ચપર પગી ભાણીને જનંતા વે હું સગી માને ભરખી ગઈ. આને સાચવા આના બાપુ મને ઘરમાં લઈ આવ્યા તો આ આવડા પગલીને કારણે મારો ભૂખ ન ભરાણી. અરે એના બાપુ ને ભરખી ગઈ. સવાલ એ છે કે જે આટલા બધાને ભરખી ગઈ એ તમને કેમ ન ભરખી ગઈ? તું સગો ભાઈ તને મારી મરવાની વાતો કરે. તને ખબર છે આ તબાર જાય મને કાલ સવારે એના લગ્ન સાથે પરિણે સાતરે વહી જશે પછી ક્યાં તમારે એની રજા જાદી રહેવાનું છે? એના કરતા કેટલાય ગણું સુખ આપે છે. એ બધાનો હિસાબ બરાબર રાખે છે પણ એક હિસાબ મને નથી સમજાતો. કયો હિસાબ મામા? જો બે બાપ છે, બે દીકરા છે અને લાડવા ત્રણ છે. જાણું છું મામા, જાણું છું. મારું દુઃખ ભૂલો, તમે મને હંમેશા કોરડા પૂછો છો. હવે જવાબ ના આવતો હોય તો ના પાડ ને નકામા બાળા. આ બાપ દીકરાનો કોરડો તમે મને કેટલી વાર પૂછી ચૂક્યા છો ને હું કેટલી વાર જવાબ આપી ચૂકી છું. એમ વાત છે તો બીજો કોરડો પૂછો. પૂછો. હવે જો એક ઝાડ છે એના ઉપર અમુક પાંદડા છે. હવે દરેક પાંદડા ઉપર જો એક એક પક્ષી બેસે ને તો એક પક્ષી વધે અને એક પાંદડા પર જો બે પક્ષી બેસે ને તો એક પાંદડું વધે. બોલ તો ઝાડ ઉપર પાંદડા કેટલા અને પક્ષી કેટલા? એક પક્ષી એક પાંદડું તો પક્ષી વધે ને બે પક્ષી તો પાંદડું. ત્રણ પાંદડા ને ચાર પક્ષી. સાચું સાચું, બરાબર સાચું. મારા મગજમાં તો આવતો જ નતો. હવે એક કોયડો બાકી છે. પૂછો મામા. પૂછી નાખું. જો મારે તારું કન્યાદાન દેવું છે પણ કન્યાદાન તો સજોડે દેવાય અને હું રહ્યો વાંધો. લઈ આવ ને ઝટપટ મામી. મામા લઈ આવી. મામી લઈ આવે. અરે કાયમી નહીં આવે ને તો કામ ચલાવ મામી લઈ આવે. પણ કન્યાદાન તો હું જ દઈશ અને પછી તો હે ને તારા લગ્ન થશે. તું વાજતે ગાજતે સાસરે જઈશ, દિવાન જેવા મોટા ઘરની વહુ થઈશ. આય ભલે તારી સાવકી માએ કભારજા સાસુ જેવું તને દુઃખ દીધું પણ તારે સાસરે તારા સાસુ તો સગી જનેતાની જેમ હેતારી પર હેત વર્તાવશે અને તારા સાસરા સગી દીકરીની જેમ તને હથેળીમાં રાખશે અને તારા વર અમિયલ શાહ. મને દુઃખ થશે રાજલ, જો સાજન માજન અને શરણાઈનો સુર વચ્ચે હું તમને ના પામી શક્યો તો. અમિયલ
હા કિનાનો જવાબ દેતા પહેલા સમજી લેજો કે તમારી હામ જ મારું જીવન છે અને તમારી નામાં મારું મોત. અમિયન, હું તને હૈયું દઈ બેઠી છું. રાજલ. હા અમિયન, ને આ ધરતી, આ વૃક્ષ, આ હવા, આ સૂરજ ચંદ્રની સાક્ષી કહું છું કે હવે તમારો હાથ ક્યારે નહીં છોડો. આ તો આપનો જન્મો જન્મનો સાચી અમિયન, જન્મો જન્મનો. છોટે હાથ રે આ જન્મો જન્મનો સાથ રે આ
ભગવાન નો પ્રસાદ ખાય પછી જ અન્ન ખાય. મંદિરે થી જલ્દી પાછી આવજો. ભલે માં ભલે. ક્યાં જાય છે દીકરી? મંદિરે પ્રસાદ ધરવા. ભૂખ્યાને ભોજન આપું એ પણ પ્રસાદ જ છે. ભૂખ્યા છો? ભૂખ સાથે તો છેલ્લા કેટલાય દિવસનો નાતો પડ્યો છે દીકરી, એટલે આટલો પ્રસાદ. આટલો પ્રસાદ ઓછો પડશે તો લ્યો બાપા, વેચો લ્યો, ખાઈ લ્યો. પ્રભુ તમારું કલ્યાણ કરે. આવી ગઈ ભાણી? હા મમ્મી. આવી માંદી? હા, કઈ ચિંતામાં છો? માં વઢે એવી ચિંતા છે મમ્મા. પણ એવું તે તે શું કર્યું છે કે માં વઢે? માએ પ્રસાદ દીધો તો. હા ને મેં તે વેચી દીધો. તે બહુ સારું કર્યું. કઈ વાંધો નહીં, હવે તું મારા એક કોયડાનો જવાબ દે. હવે જો, વર છે 40 નો અને વહુ છે 10 વર્ષની, બંને વચ્ચે છે ને 4 ગણો ફર છે. હા, 5 વર્ષ પછી 3 ગણો. હા ને 15 વર્ષ પછી 2 ગણો. હા મામા, આ કોયડાનો જવાબ હું તમને ઘણી વાર આપી ચૂકી છું. આપી દીધો છે તો તમારા માથે પડ્યા. હાલે તો બીજો એક કોયડો પૂછો. હા જો, એક મંદિર છે, નદીનો કાંઠો છે, નદીના કાંઠે એક ઝાડ છે, ઝાડમાં ફૂલ ઉગ્યા છે. કોયડાનો કચરો કરી નાખો. મંદિરેથી આવી ગઈ? અરે આ ઘર ખાલી કર. પ્રસાદ મેં વેચી દીધો. સાવધરી, જૂઠું બોલે છે. એમ ગામડી નથી કહેતી કે બધો પ્રસાદ તું જ આપી ગઈ છે. અરે અરે અરે, પેલી વિરામના તમાચા વાળી જરા શાંત થા. એની વાત તો તમારે ખબરદાર કે તું વચ્ચે આડો આવે છે તો તારી તારી ભરી ના સમજે. બેન, આ મુઈ મને ભૂખે મરવા માંગતી હતી, પણ હું તો પ્રભુને પ્રસાદ ધરી પેટ ભરી ને મન ભાવતા ભોજનિયા જમીશ ને આને આને મુઈને દીને રાત ભૂખે મારી. ચાલતો હવે ચાલ મારવાની. હવે મને ભાણીના સમ દઈને લાચાર કરી નાખ્યો, નહીં તો મારા પિતાએ નાનપણમાં જ મારું સકમણ કરી નાખ્યું છે. એટલે વિચારું છું કે રામચંદ્રજીએ જેમ પોતાના પિતાના વેણ ખાતર વનવાસ વેઠ્યો હતો, એમ હુંએ મારા પિતાના વેણ ખાતર તારો વિયોગ વેઠું કે થયેલા સકપણનો વિરોધ કરું? એમ તો મારા હૈયામાં પણ ડર છે અમિયલ, કે મારા બાપુજી આપનો સંબંધ કબૂલ નહીં રાખે. બાજુને જીવતરની વાટ માંથી આપણે વિખોટા પડશું તો મોતના માર્ગ માંથી મળશું. પેલા પહાડની ટોચ પરથી સાથે પડતો મૂકશું. હા અમિયલ, કા તો જીવશું સાથે કા મરશું સાથે. એ બંને હવે સમજાવ્યા સમજવાના નથી, અને આપણે પરાણે અટકાવશું તો એ બંને જણા આત્મહત્યા કરશે. દિવાનજી, આપણે એમને એક થતા અટકાવી શકીશું પણ મરતા નહીં અટકાવી શકીએ. ના ના દિવાનજી, હું મારી દીકરીનું જીવન ઈચ્છું છું, મોત નહીં. તો મહારાજ, મને થોડા દિની મેતલ દો, આપણે કળથી કામ લેવું પડશે. આપણી વાત રહે અને એમને બેન પણ ના આવે. આપની જ ઈચ્છા પ્રમાણે રાજલબાના લગ્ન રાજકુમાર સાથે અને અમિયલના લગ્ન એનું સફળ થયું છે ત્યાં જ થાય. મને ચિંતા છે આપણો અમિયલની. ધાર કે નાનપણમાં સગી કરેલી કન્યા હારે લગ્ન કરવાની ના પાડે તો? મને વિશ્વાસ છે નાથ કે અમિયલ આપણું વેણ નહીં ઉઠાવે, છતાં એકનું એક છે. એનું મન ભાંગીને માંડવો રોપવા કરતા હું મરવું વધારે પસંદ કરીશ. ચાલો હવે સુવાનું મોડું થાય છે. તું જા, મને શાંતિથી વિચાર કરવા દે. ઢીંગલી કેવી રૂપાણી, ઢીંગલી કેવી રૂપાણી.
આ તો અદલો અદલ મારા અમિયલ જેવો લાગે છે, અમિયલ જેવો. હરમલ જી, તું મારો વિશ્વાસ માણસ છે, તારે મારું એક કામ કરવાનું છે. સમજી ગયો દિવાનજી. કાલે સુરજ ઢળવાને સમયે રાજલવાને વાત કરતા કરતા ઝરૂખા પાસે લઈ આવું, એમ જ ને? હા મહારાજ, મેં બધું જ ગોઠવી રાખ્યું છે. પ્રભુ કરશે તો અમિયલ અને રાજલવાનું આખરી મિલન હશે. આખરી દીકરા બાજુના રાજ્યના નગરસેઠને કાલે ને કાલે એક સંદેશો પહોંચાડવાનો છે. સંદેશો ખૂબ જ અગત્યનો છે અને અંગત માણસ સાથે મોકલવો ખૂબ જ જરૂરી છે. તું જઈશ? બાપુ, પરમ દિવસે જો તો ચાલશે. તાકીદનો પણ છે, જો તો કાલે વહેલી સવારે નીકળી જઈશ તો સાંજ સુધી માં તો પાછો આવી જઈશ. હા તો જરૂર જઈશ. શાબાશ બેટા, જો તું રાજી હોય તો હું વાત આગળ ચલાવું. તમારે આપજો જમાઈની પસંદગી કરવામાં છેતરાય નહીં બાપુ, પણ હું તો જો તું કહેતી હોય તો હું વાતને આગળ ચલાવું. હું થોડી વારમાં પાછી હું છું બાપુ, પછી આપણે વાત કરશું. મારે મન તો તું જ રાજકુમારી છે, મારી રાણી. પણ કાશી, તું તો જાણે છે કે નાનપણમાં જ મારા પિતાએ મારું સક્ષમ કર્યું છે. એટલે વિચારું છું કે જેમ પોતાના પિતાના વેણ ખાતર રામચંદ્રજીએ વનવાસ વેઠ્યો હતો, એમ મારા બાપુના વેણ ખાતર હું તારો વિયોગ વેઠું કે એમનો વિરોધ કરો? અમિયલ, મારાથી તમારો વિયોગ નહીં બેઠા, હું મારું જીવ દઈશ. હા કાશી, જીવતરની વાટ માટે સૌ આપણને નોખા પાડશે તો આપણે મોતના માર્ગે મળશું. આ ધરા, આ આગ આપણા અંતરમાં ઉઠતા સાધનો સદીઓ સુધી પડઘો પાડશે. અમિયલ, ના ના ના, નહીં છૂટે, નહીં છૂટે હાથ. અમિયલ, મને જાહેરમાં પ્રેમ કરતા શરમ આવે છે, ચાલો ને ઘરે જઈએ. કાશી, પ્રેમના બહાને તમે મારા જીવતર સાથે રમત રમ્યા ને આને ફસાવી. હું તો તમને પ્રાણ દેનાર પતંગિયો સમજી, પણ તમે તમે તો ફૂલ ડે ભટકના ભમર નીકળ્યા ભમર. પણ મારી વાત તો સાંભળો. મને કઈ નથી સાંભળવું. આજથી આપનો સંબંધ પૂરો. તારું ઇનામ લે. બસ આટલા જ? આટલા એટલે નક્કી કર્યા એટલા તો છે. દિવાનજી, તમારા કહેવાથી મેં મસો કઢાવ્યો. મસો શું કઢાવ્યું? મસો. હા, અને આપણી વચ્ચે એક વદાળ હતો કે તમારા ગોઠવેલ શબ્દો વડે મારે મારી બૈરી સાથે પ્રેમ કરવાનો, પણ અજાણી છોકરીના હાથનો તમાચો ખાવાની શરત નહોતી. અરે બાપરે, આખો દાંત મૂળમાંથી હલી ગયો. બહુ દુખે છે. એના વધારે નહીં મળે. દમડીએ વધારે નહીં મળે. અને સાંભળ, આ વાત કોઈને કહેતો પણ નહીં, ને આજ પછી આ રાજની હદમાં પગ પણ ન મૂકતો, સમજો? નહીતર તારું માથું દળથી ન ખોકરી નાખીશ. જાઓ, મને ત્યાં ચાલે આવી થી. અરે જાઓ, કું છું. ચાલો જલ્દી. બાપુજી આવી ગયો દીકરા. હા બાપુ, કામ પતાવીને આવ્યો છું. એમ? સારું થયું, સારું થયું. જા, આવે છૂટો જ. ભલે. અહીંયા પણ નથી, શું થયું હશે?
મંજૂરી મેળવ્યા વિના આ મહેલમાં પગ ના મૂકે. આપ ઘણી ચાલે જાય તે રાજન, ને ફરી ક્યારે આ મહેલમાં પગ ના મૂકે? શા માટે રાજન? પિતાજી, યુવરાજ ચંદ્રસેન સાથે મારા લગ્ન નથી. જેમ બને તેમ જલ્દી નક્કી કરી લેજો. મને એ સંબંધ મંજૂર છે. આવી ગયો દીકરા, અમે તારી જ વાટ જોતા હતા. આજુ કોણ આવ્યું છે? મને ઓળખ્યો? હું તમારા પૂજ્ય પિતાશ્રીના વિદ્યમાન વ્યવહારના સ્વર્ગસ્થ પિતાનો પુત્ર. ન સમજાયું? અરે હું તમારો મામોજી થાવ. આ તો ભાણી સાથે વાત વાતમાં કોયડામાં વાત કરવાની ટેવ પડી ગઈ છે, એટલે આમ ઓળખાણ આપી. એ તારા લગ્નનું નક્કી કરવા આવ્યા છે દીકરા. હા, આવતી તેરે શુભ છે. પણ માં ઉતાવળ શું છે? અરે ભાઈ, એમાં ઉતાવળ નો સવાલ નથી પડે. જોવાનું પણ જોવાન દીકરીને અમે ક્યાં સુધી ઘરમાં બેસાડી રાખીએ ભાઈ? અને વહેલા મોડા લગ્ન તો કરવાના છે જ. તો થોડા મોડા શા માટે નહીં? મોડા એટલે કેટલા મોડા? અમારી આંખ મીચાયા પછી? માં, ઘરમાં વહુને હરતી ફરતી જોવાના, પૌત્ર પૌત્રીને રમાડવાના, અમારા ઓળતા પણ અમારી સાથે ચિતામાં સળગીને રાત થાય પછી? એવું ન બોલ માં. તો મારી જા દીકરા, તને માં ખાતર હા પાડી દે. તારું પણ તોડવાની મારામાં તાકાત નથી માં. બસ, તો આવતી તેરસના લગ્ન નક્કી. અરે ભાઈ, આ ભાણી નું કન્યાદાન દેવાના કોયડા નો ઉકેલ કરી લાવો છું. હા હા, એટલે મામી લઈ આવ્યા. હા, એલા વધારો વાજ્યા તમને મારે. માથું ખાઈ જાય. ટકોરા મારીને આ તારી મટકી મામી પસંદ કરી, પછી વાજતે ગાજતે એની જોડે ફેરા ફેરો, પછી વાજતે ગાજતે એને અહીં લઈ આવ્યો. હવે તમે આના પોખણા કરો વાજતે ગાજતે. ઉતાવળ હતી આ ભાણી નું કન્યાદાન દેવાની. અરે, વેવાઈ ને ઘેર હોત જાતો આવ્યો છું અને ભાણી ના લગ્ન ની તિથિ પણ નક્કી કરતો આવ્યો છું વાજતે ગાજતે. હવે તમે લગ્ન ની તૈયારી કરો વાજતે ગાજતે. દીકરા, જે દિવસ માટે આંખો જમતી થઈ, એ આંખો માં આંસુ છે પણ હરક ના છે બેટા. તો બે જાડો છો દીકરા, સુખી કરીએ અને સુખી થાજે. જાઓ બેટા. જોગાનો જોગ છે કે અમિયલના કાલે જ લગ્ન છે, એટલે જ આવી નથી શક્યો. આપ જો મહારાજ ચંદ્રસેનને લઈ અને લગ્નમાં પધારશો તો આનંદ થશે. આમંત્રણ પત્રિકા માટે સરનામું છે, જરૂર આવજો. મહારાજના સંદેશો છે કે અવાજે જ મૂળ થશે.
જો રીજા હશે થેલી ભરીને નામ આપશે થેલી ભરીને સમજી તું અહીંયા જ રહેજે હ હાલો રાણી મારો જયો તમે પાછો થપ્પડ મારવા બોલાવ્યો છે ના પણ એ જાણવા માંગુ છું કે કોણ છે તું ભવ્ય છું મારું નામ કાનિયો ભવ્યો કાનિયો તે દિવસે અમ્યાનના વસ્ત્ર તે શા માટે પહેર્યા હતા વેશ ભજવવા જુદા જુદા વસ્ત્ર તો પહેરવા જ પડે ને પણ અમિયલના વસ્ત્ર તને કોણે આપ્યા જી બોલ જી કોણા કહેવાથી તે કર્યું હતું ના ના કહીશ તો માથું ધરતી જુદું થઈ જશે ને નહીં બોલે તો હું તારું માથું વડાવી નાખીશ દિવાનજીના કહેવાથી મેં વેશ ભજવ્યો હતો તું નથી જાણતો કે આવું કરીને તે મારા અને અમિયલના જીવનમાં ઝેર ગોળ્યું છે મને આવી ખબર હોત તો આ પાપ મેં ના કર્યું હોત તારે પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે જરૂર કરીશ હું તને એક પત્ર આપીશ ઉપર સરનામું હશે તે અમિયલના લગ્ન છે કાલને કાલ એ પત્ર અમિયલને પોગાડજે પણ ત્યાં દિવંજી હશે અને મને જોશે તો મારું માથું હા હા પોગાડી દઈશ આવી ગયો ઇનામ લાવ્યો બતાવ ને ઇનામ જોવું છે ધડમાંથી મારું આ માથું સલામત છે ને આ તો બસ એ જ ઇનામ એટલે એ બધું હું તને પછી કહીશ લે આ ચીઠી માથે સરનામું લખેલું છે ત્યાં દિવાનના દીકરાના લગ્ન છે ને એને આ ચીઠી દઈ દેજે પણ તું કેમ નથી જતો આ ઇનામ સલામત રહે ને એટલા માટે ત્યાં દિવાન મને જોઈ જશે ને તો પછી સમજી હા હા સમજી બહુ વાત જોઈ પડી ક્ષમા કરજે
મોડું થયું. વાહ, મારી રાણી આટલી સુંદર હશે એની મને કલ્પના પણ નહોતી. નહીં મહારાજ, મારું 6 મહિનાનું વ્રત છે, એ પૂરું ન થાય ત્યાં સુધી કોઈ પર પુરુષનું મોં પણ ન જોવાય, ને આપના ઢોલીએ નોખા રહેશે. પણ પહેલી રાતે નોખા ઢોલિયા, કાલથી વ્રત કરજે. વ્રતમાં વાયદા ના હોય મહારાજ. પણ આવું વ્રત શા માટે? મારા પતિનું આયુષ્ય વધે એ માટે. એમ પણ ધાર કે હું તાર પર બળજબરી કરું તો? મને પરાણી પામા મચશો તો હું નહીં મળું, મળશે મારું મરદું. એટલે હું પેટી કટાર ખાઈશ. અરે, મારું આયુષ્ય વધે એના માટે તું વ્રત કરે અને હું તને મોતને માર્ગે જવા દઉં? ના ના, હું તારા વ્રતની આડે નહીં આવું. હું એમ માનીશ કે આપના લગ્ન 6 મહિના પછી થયા હતા. તમારી પાસેથી આવા જ જવાબની આશા હતી મહારાજ. વાંધો ન હોય તો મને ક્યાંક એકાંત ઓઢો આપો જ્યાં કોઈ પરપુરુષની છાયા પણ ના પડે, જ્યાં હું વિના વિઘ્ને મારું વ્રત પૂરું કરી શકું. જરૂર રાણી, ગામના પાદરે આપનો એક દંડિયો મહેલ છે, આવતીકાલથી તું ત્યાં રહેજે. બસ સાંભળો. હા સાંભળાવો. દીવાનના દીકરા અમિયલ કોણ છે? અરે આ જેના લગ્ન થાય છે ઈ કઈ કામ હતો? આ ચિઠ્ઠી દેવાની છે. જો તમને વાંધો ન હોય તો દિયો, મને હું દઈ દઈશ. લ્યો, પણ ભૂલતા નહીં હો? અરે નહીં ભૂલું ભાઈ, નહીં ભૂલું. આ ચિઠ્ઠી દેવાનો એ નહીં ભૂલું અને આ ચિઠ્ઠી દેનારી ને નહીં ભૂલું. આજની રાત એક થવાને બદલે આમ આઘા કા બેઠા? મારી કઈ ભૂલ થઈ? નાના, એ તો કેમ અટક્યા? સચી વાત સાંભળીને તને આઘાત લાગશે, ને તારામાં એ હામ હોય તો સાંભળ. હું ના 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 કહેતો મિયલ, રાજલ સાથેની પ્રીતની વાત એને ના કહેતો, એને આઘાત લાગશે. રાજલ તેને ભૂલી એમાં આવનારીનો શું વાંક? શું વિચારમાં પડી ગયા? કહેતા કેમ નથી? ગૌરી, તારી એક શોખ છે. શોખ? હા, એક કોઈની નજરે ક્યારેક જ ચડે છે, પણ સતત મારી સાથે જ હોય છે. અત્યારે પણ છે. અત્યારે પણ છે? કોણ છે? શું નામ છે ભાગ્યશાળીનું? ક્યાં છે? મારા અંતરમાં. એનું નામ છે કવિતા. કવિતા? હું જાણું છું તમને કવિતા લખવાનો ઘણો શોખ છે. હા, અત્યારે હું એમ જ ખોવાયેલો હતો. માંડ અડધી લખાણી છે, પૂરી નહીં થાય ત્યાં સુધી પીછું નહીં છોડે. મને સંભળાવો ને. તને રસ પડશે. જરૂર રસ પડશે. તો સાંભળ, મારું ખોવાનું રે સપનું ક્યાંય જડે તો દઈ દેજો. એ બીજાના ના ખપનું મારું ખોવાનું રે સપનું. વાહ, ખરેખર બહુ સરસ છે. તે સાંભળીને વખાણ કર્યા તે માટે તારો આભાર. મુખો આભાર માનશો? તો શું કરું, મારી કવિતા તમારે સાંભળવી પડશે. તું લખે છે? હા, જેનું પડખું સેવાનું છે એને પડખે રહેવાની લાયકાત તો કેળવવી જોઈએ ને. સંભળાવો કવિતા. સંભળાવ ને.
અંતરના ઉંબરથી પાછા ન ફરજો, મેં થાલા દીધા છે બારણા, જન્મ જન્મની પ્યાસી અપવાસી છું, મારે આજે કરવા છે પારણા, અંતરના ઉંબરથી પાછા ન ફરજો. વાહ વાહ, તું તો બહુ સરસ લખે છે, મારા કરતાય સારી. બીજી સંભળાવને. બીજી સાંભળો. ઘટતો ચાંદ કહે છે સજન, રાત રહી છે થોડી, હજી સમય છે પ્રીત અભય છે, દિલના તાર લે જોડી. ઘટતો ચાંદ કહે છે સજન, રાત રહી છે. એને એમ થાય કે રતન મામા માટલી વહુ ને રેડી મૂકે તો આપણે લઈ લઈએ.
પણ હું માટલી વહુને રેડી મૂકું તો તારો મામો કેનો? હવે બોલજો, અમે બે જણા શું કામ આવ્યા છીએ કેજો. એટલે આ એક કોયડો છે, આમ કહી દઉં આમ. હા તે આમ કહી દે કહી દે. તમે બંને તમારી ભાણીની ખબર કાઢવા આવ્યા છો, બરાબર? ખબર કાઢવા શું કરવાના હું? હજી તો કાલ તારા લગ્ન થયા અને આપણે છૂટા પડ્યા. પણ હું મારા મામાને સારી રીતે ઓળખું છું, તમારાથી રહેવાયું નહીં હોય, સાચું છે ને? સારું સાચું છે પાણીબા. તે કોઈ દિવસ મારા કોયડાનો જવાબ ખોટો દીધો છે ખરો? સુખી તો છો ને? હા મામા, આજ સુધીના મારા દુઃખોનું પ્રભુએ એક સામટું સાટું વાળી દીધું છે. મને લાગે છે કે મારા જેટલું સુખી કોઈ નહીં હોય. ભગવાન કરે તું સદાય સુખી રહે, સદાય હસતી રહેજે. આ ભાઈ, હા લે આ કાગળ. કાગળ? હા. કોનો છે મામા? બનેરીલાલ નો છે. આ લગ્ન વખતે કોઈ આપી ગયેલો, પણ લગ્ન ની ધમાલ માં હું દેવાનું ભૂલી ગયો હતો. એટલે મારો જવાબ ખોટો પડ્યો. તમે મારી ખબર કાઢવા નહીં આ કાગળ આપો આવ્યા છો? અરે ગાંધી, તારો જવાબ તો સાચો જ છે, અને આ કાગળ અમારે તને દેવાનો હતો તો હું ગમે તેની સાથે મોકલાવી દઈ શકત. એમાં એ જણાય રૂબરૂ આવવાની શી જરૂર હતી? આ તો તને જોવાની અને મળવાની અમારા બે જણાની ઈચ્છા હતી. હે હા હા, ઠીક લે, હવે હું જાઉં. આટલી વારમાં હું તમને જવા નહીં દઉં. માં મંદિરે ગયા છે, બાપુ કચેરે ગયા છે, ને એ પણ આવતા હશે. આ બધાને મળીને જાઓ ને મામા. જો ભાઈ, એ બધાને મળવા હું ફરી કોઈ વાર ની રાતે આવીશ. અત્યારે તો આ તારી મામી ને ઉતાવળ છે, એને રસોઈ કરવાની છે, લુગડા ધોવાના છે, હંજવાડી કાઢવાની છે, અને વધારામાં ઓલી વિરાન ના વેલણ વાળી છે ને, એ અમારા બે ની વાટ જોતી હશે. મોડું થાકે તો મને તો ઠીક, બાકી તારી મામી નંદવાઈ જશે. લે આવજે. હો, આવી ગયા તમે? મામા આવ્યા હતા, તમારા નામનું કાગળ મૂકતા ગયા છે. મારા નામનું કોનું લખેલો છે? એ તો ખબર નથી, પણ કહેતા હતા કાલે આપતા ભૂલી ગયા, એટલે આજે ખાસ ધક્કો ખાધો. પ્રિય અમિયન, તે દિવસે આપના હંમેશના મિલનની જગ્યાએ મેં તમને એક અન્ય સ્ત્રી સાથે પ્રેમ કરતા જોયા, ને ક્રોધ અને વેદનાના આવેશમાં મેં ચંદ્રસેન સાથે લગ્ન કરી દીધા. પણ અહીંયા આવી ત્યારે સાચી વાતની જાણ થઈ કે અન્ય સ્ત્રી સાથે પ્રેમ કરનાર તમે નહોતા, પણ તમારા જેવા ચહેરા મોરાને બાંધાવાળો ભવ્યો કણ્યો હતો. આપની વચ્ચે આવા અણબનાવની દિવાલ ચણવાનું કપટ કર્યું છે આપના જ માવતરે. ત્યારે કપટ ભલે જીત્યું, પણ હૈયા માની પ્રીત મરી નથી. હું ત્રણ રાત સુધી તારી વાટ જોઈશ, નહીં આવું તો ત્રીજા દિવસની મત રાતે મોતને વાલું કરીશ. આવશો ને લેખિકન? ભવ ભાવની તમારી રાજન. બાપુ, બાપુ, વાહ બાપુ વાહ, શું દિવાનગીરી કરી છે તમે! મને ને રાજલને વિઘુટા પાડવાના તમારા વિજય બદલ મહારાજ તમને જરૂરી રામ આપશે. પુત્રની આંખમાં આંસુ અને બાપની આંખમાં આનંદ, પણ આનું પરિણામ શું આવશે એની તમને કલ્પના પણ નહીં હોય. હું શું કરું અમિયા? મહારાજને જ્યારે તમારી પ્રીતની જાણ થઈ ત્યારે જો હું આડો ના આવ્યો હોત તો મહારાજે તારું માથું વાળી નાખ્યું હોત. હવે જો હું તમારો પ્રેમ જાણવા જા તો મારો એકનો એક પુત્ર હું ગુમાવી બેસત. હવે તું જ કહે દીકરા કે એક પિતા તરીકે હું શું જાણું, પુત્રનો પ્રેમ કે એકનો એક પુત્ર? પણ તમે તો પોતાના પુત્રના પ્રેમને મારી નાખીને પોતાના પુત્રને જ મારી નાખ્યો છે. બાપુ, તમારી આ કપટની આગમાં હવે ચાર ચાર જીવ જીવનભર શકાયા કરશે. બેટા, હવે ના તો રાજન પોતાના પતિને સુખી કરી શકશે, ના તો હું મારી પત્નીને. રશી દીકરા, જે થવાનું હતું તે થઈ ગયું. થવાનું તો હવે છે માં. એટલે હું આજ ઘડીએ કાયમ માટે આ ઘર છોડીને ચાલી જાઉં છું. દીકરા, ભલે તું તારી માનો વિચાર ન કર, પણ તારો હાથ ચાલીને આંગણે આવેલી પારકી ચડીનો તો વિચાર કર, એને તારું શું બગાડ્યું છે? એ મને નહીં, મારા બાપુની પૂછમાં. ના, હું તમને જવા નહીં દઉં. તમને થયેલા અન્યાયની સજા અમને ન દો,
પિતાની લાચારી સમજો, માના આંસુ સામે છું, હું તમને હાથ જોડું છું, તમારે પગે પડું છું. મને મને માફ કરી દે, મને ક્ષમા કરી દે ગોરી. દીકરા પિતાજી, એમને રોકો, તમારા દીકરાને રોકો. ચિંતા ન કર ગોરી, એનો ગુસ્સો શાંત થશે એટલે બે ચાર દિવસમાં એ પાછો વળશે. રાણીમાં, પરાણાની પહેલી રાતથી જ વર્ણ વસમો વિયોગ વેઠી વસમો વ્રતને ભાલું કર્યું છે. ભગવાન તમારા વ્રતનું ફળ જરૂર આપશે, ને જ્યાં સુધી તમારું વ્રત ચાલશે ત્યાં સુધી તમે પરપુરુષનું મોં નથી જોવાના. એટલા માટે જ તો મહારાજે મહેલમાં કોઈ ચોકીદાર નથી રાખ્યો, ફક્ત મને જ આપની સેવાનો હુકમ દીધો છે. જાણું છું. અને હા, તમારી રક્ષા માટે મહારાજે માથે તાળું મારવાનો પણ હુકમ દીધો છે, એ પણ જાણું છું. તો હું જાઉં, ઘરનું કામકાજ પતાવું. ભલે ભલે રાણી. પ્રભુ, આજે ત્રીજો દિવસ છે. આજની મધરાત સુધીમાં કાં તો મને મારા મનનું માનન મળશે, કાં તો મોત. ઓ તું? હા, એ પૂછવા કે મારી હારે લગ્ન ક્યારે કરીશ? એક વખત મેં અને મારા બાપાએ તને જવાબ આપી તો દીધો કે ના ના ને ના. જાણે તારો હાથ જાલવા કોઈ દીવાનનો દીકરો આવવાનો હોય. હા, મારા ભાગ્યમાં હશે તો જરૂર આવશે, અને નહીં આવે તો હું કુમારી મરી જઈશ, પણ તારા રોટલા તો નહીં ઝાડું. સંતુ, જો તું મારી થવાની નથી તો આજ હું તને કોઈ બીજાને યોગ રહેવા દેવાનો નથી. શું કરી લેશ તું? જોવું છે તારે. બચાવ બચાવ બચાવ. આજે તો જીવતા જવા દઉં છું છોકરાઓ, પણ ફરી આ છોડીને આંતરી છે તો પેટમાંથી આંતરડા બહાર કાઢી નાખીશ. જાઓ ભાગો કાયરો. તમે તમે મારી લાજ બચાવી, તમારો પાળ. એનો પાળ શાનો? કોણ છું? પરદેશી. ઉતારા ક્યાં? હજી તો ચાલ્યો જાઉં છું. ઓ, મારે ઘેર ચાલો, મારા બાપુ તમને મળીને ખૂબ રાજી થશે. ફરી ક્યારેક આવીશ, અત્યારે ઉતાવળમાં છું. નમસ્તે. પણ અમે ક્યાં રહીએ છીએ એ તો જાણતા જાઓ. ક્યાં? ગામને પાદરે એક ગાંડિયો મહેલ છે, ત્યાં જ અમારું ઘર છે. અમે બે એકલા છીએ, હું ને મારા બાપુ. મહેલમાં આજ સુધી કોઈ નહોતું, પણ હવે રાજલબા પોતે આવી ગયા છે. રાજલ? હા. મહારાજ સાથે? ના, એકલા જ છે. જ્યાં સુધી એમના વ્રત ચાલે છે એટલા દિવસ એકલા જ રહેવાના છે. ભલે, તો હું જાઉં. બાપુને બાપુને મળવા જરૂર આવજો. સાંભળો તો. હા, મારે ઉતારાની તો જરૂર હતી જ, અને આપનો આગ્રહ હોય તો. હા હા, કેમ નહીં, ચાલો ને, ચાલો. આવો આવો, તમે મારી એકની એક દીકરીની લાજ બચાવી છે, બેસો. અને બાપુ, આજથી એ આપણા જ ઘરે રહેવાના છે. માન ન માન, હું તારો મહેમાન. ઉભા થાવ, ચાલતી પકડો. ના ના, તમે જતા નહીં, તમે બેસો બેસો ને બાપુ. આવો ને જરા, આવો ને. બાપુ, એ મને ગમી ગયા છે, હું લગ્ન કરીશ તેમની સાથે. હા બાપુ, અને જો તમે ના પાડશો
તો હું મારો જીવ દઈશ. અરે રે દીકરી, હું તો ઈચ્છું છું કે જટ જટ તારા લગ્ન થઈ જાય અને પછી મારું ક્યાંક આછું પાતળું ગોઠવાઈ જાય. પણ આજ સુધી તને કોઈ તારી નજરમાં વસ્તુ જ નહોતું. પણ આજે તો વસી ગઈ ને. એમ ચાલ. પણ એ પરદેશી, મારી દીકરીને તો તું ગમે છે, પણ તને મારી દીકરી ગમે છે? જો હા હોય તો રે, ને તો પછી ચાલતી પકડ. સાચું કહું કાકા, આ ધરતી માથે આશરા ક્યાં ઓછા છે. પણ આ તો જેની સાથે પ્રેમ કર્યો છે એ સદાય નજર સામે રહે, એટલું હું અહીંયા રહેવા તૈયાર છું. સાંભળે ને બાપુ. પ્રભુ, મધરાત થવા આવી છે પણ નથી અમિયલ આવ્યો કે નથી એના અવાનનો કોઈ અણસાર મળ્યો. શું એમને મારો સંદેશો નહીં મળ્યો? જો એ રાતે મેં કરેલો હેમંતનો અપમાન એ નહીં ભૂલ્યો હોય. આવી છું થોડી પળોમાં, એ નહીં આવે તો મને સાત દેશે મારી શકીએ. પેટમાં પરવાત અને જીવ મારો જાત. રાજલ, આપણા ખોળિયા ભલે નખા છે પણ જીવ નખા નથી. રાજલ, જીવ હા મિયન, પણ આપના બે ખોળિયા વચ્ચે તો માવતરના કપટે ઊંડી ખાઈ ખોદી છે. હવે જો આપને એક થવું હશે તો ખોળિયાનું બંધન છોડવું પડશે. તો જરૂર છોડશું રાજલ. જેના જીવિક હોય એના જીવતે પણ એક જ હોય અને મોત પણ એક હોય. આપણો નાતો તો જન્મ જન્મનો નાતો છે રાજલ. જન્મ જન્મનો નાતો. શું વાત કરે છે બેન? સાચું જ કહું છું, એમના જ ગામથી વાવડ આવે છે કે બાપ સાથે ઝઘડો કરીને અમિયલ કુમારે ઘર છોડ્યું. અરે રે, બિચારી ગૌરી સાસરિયામાં એક ન ઠરી, લગ્નના બીજા દિવસે જ જમાઈ રાજ. એ તો થવાનું જ હતું, ગૌરી છે જ છપ્પર પગી. ખબરદાર બેન, ગૌરી માટે એક પણ કવેણ બોલી છો ને? બોલીશ બોલીશ બોલીશ. ગૌરી છપ્પર પગી છપ્પર પગી છપ્પર પગી. તું મને મારે છે? હા, આજ સુધી તે ગૌરી માટે આ ઘરમાં આવા જ જુલમ કર્યા છે. આજથી તારો વારો. બોલ બોલ, કોના પગલાને કારણે આ ઘરમાં ગૌરીના પિતાનું મૃત્યુ થયું? બોલ બોલ, કોના પગલાને કારણે? અને આ ઘરમાં તારી સુખ કેમ નથી ભરણી? કોના કારણે? બોલ બોલ. અને આ ઘરમાં ગૌરી જીવનભર દુખી રહી કે કોના કારણે? બોલ. અને આ ઘરમાં છપ્પર પગી કોણ છે? ગૌરી, તું છપ્પર પગી છો. અને આજથી આ વાત યાદ રાખજે, નહીતર મારે વારે ઘણીએ આ વાત યાદ દેવડાવવી પડશે, સમજીને? યાદ રાખજે. બાકી રહ્યા જમાઈ રાજ, એને હું જાતે જ શોધવા નીકળીશ. એને હું ગમે તેમ કરીને મનાવીને પાછા લઈ આવીશ. સાંભળ્યું છે કે રાજલબા અહીંયા રહે છે? હા, કેમ એકલા જ રહે છે? હા, એમના વ્રત ચાલે છે એટલે 6 મહિના સુધી તેઓ એકલા જ રહેવાના છે. પણ આ બધું તમે શું કામ પૂછો છો? ના ના, હું જેની શોધમાં છું ને તે રાજલબાને મળવા આવવાના છે. કોને? રાજલબાને. રાજલબાને એટલે ડેલે હાથ દઈને પાછા ગયા હશે, કારણ કે જ્યાં સુધી રાજલબાના વ્રત ચાલે છે ત્યાં સુધી એ પરપુરુષનું મોઢું જોવાના નથી.
અને એના ઓરડા ઉપર તો તાળું છે, તાળું. અરે એના ઓરડે ચકલું ફરકી શકે એમ નથી. ચકલું નહીં, નહીં એટલે તમે તમારા માણસ ને ક્યાંક બીજે શોધો. બીજે શોધો? હવે ક્યાં બીજે શોધો? ત્યાં છે ને મારા ધણી સૂતા છે. ધણી? સૂતા છે, સૂતા છે. તે તમારી આ એક જ દીકરી છે? હું કીધું એમ કે બીજી દીકરી નથી? ના, બીજી દીકરી હોત તો બીજા ધણી કેવા સૂતા હોત. દીકરા સંતુ, હવે હું પરવારી લઉં. હજી ઘોરે છે. કૂદકો મારીને વાલ કરે એ રીતે હું તમને વાલ કરું છું અને તમે વડેચકા ભરો છો. મારે તમારો વાલ નથી જોતો. જેવી તમારી મરજી. અરે હા, એક વાત કહી દઉં, કોક આવ્યું તું, મને લાગે છે કે તમને જ ગોતતા આવ્યા હશે. હે? હા, તમે સુતા હતા એટલે મેં તમે મારા પતિ છો એમ કહીને પાછા વાળ્યા. પણ જો તમને મારું વાલ ન ગમતું હોય તો હવે આવશે એટલે કહી દઈશ કે તમે. અરે ગાડી, એ કોઈ બીજાને ગોતતા હશે અને એવું કોણે કહ્યું કે મને તારું વાલ નથી ગમતું? સાચે જ તમને મારું વાલ ગમે છે તો પછી કેવું નહીં, આપણે લગ્ન ક્યારે કરશું? જો પ્રેમમાં જે મજા છે ને એ લગ્નમાં નથી. એટલે આપણે લગ્ન નહીં કરીએ? કરીશું 6-8 મહિના પછી. 6-8 મહિના પછી? જો સંતો, સંસાર એક સીડી છે ત્યારે પ્રેમ અને લગ્ન એના પગથિયા છે. માણસ જયારે પ્રેમના પગથિયે પગ મૂકે ત્યારે લગ્નનું પગથિયું ઉપર હોય છે, અને જ્યારે લગ્નના પગથિયા પર પગ મૂકે ત્યારે પ્રેમનું પગથિયું નીચે રહી જાય છે. પગથિયું થોડું ભેળું નહીં આવે છે? ના આવે. એટલે પહેલા પેટ ભરીને પ્રેમ અને પછી લગ્ન. ચારે તરફ ફરી વળ્યા, દિવસ ને રાત એક કર્યા. તમારા કયા પ્રમાણે રાજકવાના સાસરે પણ તપાસ કરી, પણ અમિયલ નો પત્તો ક્યાંય નહીં લાગ્યો. તો શું આપમાં ઉગડી ગયો મારો દીકરો? ધરતીમાં સમાઈ ગયો મારો રામ. હું આકાશ પાતાળ એક કરીને તમારા દીકરાને શોધી કાઢી છે, એને સમજાવીને પાછા લાવીશ. માં ભણી, જ્યાં સુધી એ નહીં મળે ત્યાં સુધી હું ઉઘાડે પગે ફરીશ, કોઈ વાહનમાં નહીં બેસી. મામાની શોધ ભલે ન ફરી પણ મારું આ તપ ફરશે. મને આશીર્વાદ આપો માં, જવાની આજ્ઞા આપો. ના દીકરી ના, તારા પેટમાં 3 મહિનાનું બાળક છે. મેં મારો દીકરો તો ખો, ભાગ્ય મળશે તો તે પાછો પણ ફરશે. પણ તને આવી હાલતમાં જવા દે, અને મારે મારા દીકરાની નિશાની નથી ખોવી. પણ બાપુ, આજ મારી ઈચ્છા છે, આજ મારી આજ્ઞા છે. ક્યારનો ઇફિક થશે, મારી સામે શું જોઈએ છે? કોણ જાણે કેમ તમે જોતા મારી આંખો થાકતી જ નથી રાજન. એમ થાય છે કે રાત દિવસ તને જોઈ જ રાખો. પણ દુઃખ તો એ વાતનું છે કે દિવસે હું તને મળી શકતો નથી. રસના ચટકો હોય અમિયલ, કુંડા નહીં. પણ દિવસ આખો મારા પર શું વીતે છે એ તું જાણતી નથી રાજન. નિરાતની નીંદર લેતો હોઈશ, બીજું શું. તારા માળીની દીકરી સુવા દે ત્યારે ને મારે રોજ એની સાથે પ્રેમનું નાટક કરવું પડે છે. શું? નહીં તો જો ત્યાંથી મને કાઢી મૂકે અને હું તને મળી ન શકું. અરે આજ સુધી તો એ મારી સાથે પ્રેમની વાતો કરતી હતી અને હવે પરણવાની વાતો કરે છે. અરે તે મારો જીવ જાય છે અને તને હસવું આવે છે. અમિયન, વ્રતની બહાને મેં મહારાજ પાસેથી 6 મહિનાનો સમય મેળવ્યો હતો. મેં આટલો વખત ક્યાં બીતી ગયો એનો ખ્યાલ ના રહ્યો. અને બાકીનો વિતર વાર નહીં લાગે. મેં આપના સગાની પારખા સાથે બંધાયેલ સંબંધો આપણને સાથે જીવવા નહીં દે. રાજલ, એટલે જેટલો વખત આપણી પાસે છે એટલો મન ભરીને માણી લઈએ, પછી આપણે સાથે મોતને મળવા જશું. ત્યાં જ જ્યાં આપણે એકબીજા સાથે જીવવા મરવાનો કૌલ દીધા હતા. મેં આપના મૃત્યુ પછી તેની દશે દિશાઓ આપની પ્રીતના પડઘા પડશે.
એ ધરતીને કણી ગણમાંથી એ સાથ સંભળાશે. તમારી આજ્ઞા ઉતાપી પણ તમારા સાથે આશીર્વાદ લઈને હું જાઉં છું. પથ્થર એટલા ને પ્રભુ માનીશ, દરેકે દરેક મંદિરમાં માથું ટેકવીશ, પ્રભુને રીઝવીશ ને તમારા પુત્રને શોધીશ, પછી જ હું આ ઘરમાં પગ મૂકીશ. મારી શોધ ન કરતા, મારી ચિંતામાં જીવ ન બાળતા, એ જ લિખિતન તમારી ગૌરી. ગૌરી, તે આછું કર્યો, તે આછું કર્યું ગૌરી. અરે ક્યાં છે, ક્યાં છે, ક્યાં છો મારો ધણી? હું છું તારો ધણી. મારી સાથે બનાવટ કરી, બનાવટ. ઉભરીઓ નીચના પેટના આવ. મારા મામા ને મદદ કરજો. મારી માં ભગવાન થઈને આવ્યા, મારી લાજ બચાવી.
મહારાજ અરે વાત કરજે તો તમારા બંને ના માથા સલામત રહેશે, બાકી તો રાજલબા જાણે અને મહારાજ જાણે. આપની તલવાર અને મારું માથું તને એ પૂછવા કે મેં સાંભળેલી વાત સાચી છે? તલવારની ધાર પર સાચું નથી કરવા આવે છો મહારાજ. સંતોની વાત જો ખોટી હશે તો આ તલવાર એના માથે તોડાશે, અને સાચી હશે તો આ તલવારથી તારું મોત થશે. કઈ વાત મહારાજ? રોજ રાતે કોઈ આવે છે? હા. કોણ છે? જેને મેં પ્રેમ કર્યો છે. શું નામ છે? એનું નામ તો નહીં કહું મહારાજ. તું કામ હું એના પર મારી નાખી છે. ડર લાગે છે તને? અમને મોત નો ભોગ મારી સાથે લગ્ન કર્યા. પરમેશ્વરના વ્રત ને બાંધે તેમણે છેટ્યો છે, અને આવા પાપ માત્ર પાપીઓના લોહીથી ધોવાય છે. રાજલ, તો કોની રાહ જુઓ છો મહારાજ? તું પડો તલવાર, નીકળો વાર. હું તો એ જ દિવસે મરી ચૂકી હતી. મન વેળ વગર હું માયરામાં બેઠી ત્યારે વેદી મની વનસ્થાન ને માનવ બન્યું મસાણ. ને જ મસાણ ની આગ માં તે મને બાળ્યો છે.
બબ્બે ખાનદાન ની એકબંધ આપણે તે અભડાવી છે. મારી સાથે લગ્ન કરી તે તારા પ્રેમીને છેતરો છે, ને લગ્ન કર્યા પછી પ્રેમી સાથે સંબંધ રાખી તે મને છેતરો છે. નથી તું પત્ની બનવાને લાયક, કે નથી તું પ્રેમિકા બનવાને લાયક. તું છો માત્ર મોતને લાયક, મોતને લાયક. બાપુ, મહારાજે મારા માર્ગનો કાંટો કાયમી માટે કાઢી નાખ્યો. એટલે કે રાજલબાનું? હા બાપુ, મેં મારી નજરે જોયું. એ તો હું તને પહેલાથી જ કહેતો હતો કે મારા કયા પ્રમાણે તું મહારાજને વાત કરીશ ને તો ભાવિ જમાઈ રાજનું અને તારું માથું બંનેનું સલામત રહેશે અને કાયમને માટે તારો થઈ રહેશે. બાપુ, હવે ભલે રાજલબાને મળવા જતા અને જમાઈ રાજ ભોઠા પડશે અને જોવાની મજા પડશે. રાજલબાનું મળતું તો અહીંયા છે, પછી ઉપર કોણ હશે? ચાલો બાપુ, ઉપર જઈએ. રાજલ, આજે તો કંઈક મને જુદી જ લાગે છે. હા, કારણ કે આજે હું છાયા બનીને તારા અંતરમાં સમાઈ ગયો છું. તને હું દેખાઉં છું છતાં એ નથી, પણ તારા અંતરમાં સમાઈ ગયેલી મારી છાયાનો પડછાયો છે. આજે તો હયું તું ને એના ધબકાર હું, આજે તો શબ્દો તું ને એનો સુર હું. સાંભળ, ચૂપ રહીને સાંભળ. એ જ શબ્દો, એ જ સુર. સમજો, આ રાજલ નથી, રાજલ નું પ્રેત છે, પ્રેત. સમજો, એના પગે અવળા છે, એને પડછાયો નથી પડતો. હા, માર્ગ એક જ, જમાઈ રાજને સાચે સાચું કહી દેવાનું કે તમે પ્રેતારે પ્રેમ કરો છો અને એ બેહી જશે એટલે કાયમને માટે તારા થઈ જશે. પછી તમે બંને જણા જૂનાગઢ ભેગા થઈ જજો. તમે લોકો હજી જાગો છો? હા, તમને એ કહેવા કે અમે એ જાણીએ છીએ, રાજલબાને રોજ મળવા માટે તમે અમારે ત્યાં આશરો લીધો છે. પણ તમે એ નથી જાણતા કે મહારાજે રાજલબાને મારી નાખ્યા છે. હું અત્યારે રાજલને મળીને જ આવ્યો સંતો. તમને વિશ્વાસ નથી આવતો ને? તો ચાલો મારી સાથે, હું તમને રાજલ નું મળતું દેખાડું. મારા ઉપર ભરોસો નથી ને? તો જુઓ,
હવે તો ખાતરી થઈ ગઈ કે રાજલભા મરી ગયા છે, એટલે જ કહું છું ચાલો આપણે જે દૂર ચાલ્યા જઈએ. સામાન બાંધીને જ રાખ્યો છે, હમણાં જ નીકળી જાઓ. હા, ને મહારાજને જો ખબર પડશે કે તમે રાજલભાને મળતા હતા તો એ તમારું માથું વાળી નાખશે. હા, અને કાં તો ઓલી ચૂડેલ તમારો લોહી પીશે અને કાં તો વાળી નાખશે. મને બહુ મંજૂર છે. અમારી પ્રીતકા જે રાજલે પોતાના દેહનું બંધન તોડ્યું અને મારો જીવ વાલો કર્યો એ મારી વાટ જોતી હોય અને હું વાટ બદલું તો તમારી પ્રીત લાજે, જન્મોજન્મ એકબીજાને સાથ દેવાના અમારા કોણ લાજે. અરે પ્રાણ ભલે જાય પણ હું પ્રીત નહીં ભૂલું. જગત ભલે જાણતું કે મોત માણસને મારી શકે છે પણ માણસની પ્રીતને નહીં. શું જોયે છે આમિયલ? તારા કહેલ શબ્દો મને યાદ આવે છે રાજલ, કે તું દેખાય છે તે તું નથી પણ મારા અંતરમાં સમાઈ ગયેલી તારી છાયાનો પડછાયો છે. ઓહ, તો તને સાચી વાતની જાણ થઈ ગઈ. હા રાજલ, એક જ જગ્યાએ સાથે જીવવા મરવાના એકબીજાને દીધેલા કોલ તું ભૂલી ગઈ કે દેહના બંધનમાંથી તે મુક્તિ મેળવી લીધી? શું કર્યું આમિયલ? અગ્નિની સાક્ષી જે મારા દેહનો સ્વામી બન્યો હતો એને આપની પ્રીતની જાણ થઈ ને એણે મારા દેહનો નાશ કર્યો. પણ આપણી પ્રીત નથી મરી રાજલ, હું તને રોજ આ રીતે મળવા આવતો રહીશ. જાણ્યા પછી પણ પ્રીત સાથે પ્રીત કરીશ? મને તારી પ્રીત ખપે છે રાજલ. જ્યાં સુધી પ્રીત રૂપે પણ તું મારી પર પ્રીત વરસાવતી રહીશ ત્યાં સુધી આ જ રીતે તને મળવા આવતો રહીશ. અને જ્યારે તું પ્રેત યોનિમાંથી મુક્ત થઈશ ત્યારે હું મારા દેહની માયામાંથી મુક્ત થઈને તને મળીશ. હા મિયા, જગત પણ ભલે જાણતું કે પ્રેમ ને દયાના બંધન નડતા નથી. પ્રેમીઓ મરે છે પણ એમનો પ્રેમ યુગો યુગો સુધી અમર રહે છે. અમિયન, હું રોજ અંત સુધી તારી આ જ રીતે વાત જોઈશ. ઈયજી રાજલબાને ભૂલ્યા નથી એટલે રોજ મળવા જશે. ફેરા ફરાય નથી એ પેલા મારા ભાગ્યમાં રંગાતો. તમે તો કઈ જાતના બાપ છો? સારી જાતના. તો પછી કોઈ માર્ગ બતાવો ને. માર્ગ? હા છે, ઓસડિયું. ઓસડિયું? હા, વાટીને એને ખાવામાં આપી દેને એટલે બધું જ ભૂલી જશે. મને પણ? અરે તારા બાપને પણ. અરે એમને મારા બનાવવા માટે મારા જ પૂછું છું, નહીં કે મને ભૂલી જવાનો. અરે ગાંડી, તું સમજતી કેમ નથી? એ બધું જ ભૂલી જશે ને, પછી આપણે જે પણ કહીશું ને એ બધું સાચું માનશે. બરાબર. ઓ સડિયું, કાલે જમવાનું. ખાવાનું કેમ લાગે? જમવાનું તો સ્વાદિષ્ટ હતું પણ મને માથું દુખે છે, ચક્કર આવે છે. એ તો રોજના ઉજાગરાને કારણે. થોડી વાર આરામ કરશો, ઠીક થઈ જશે. ચાલો. મને કઈ યાદ નથી આવતું, હું કોણ છો, તમે લોકો કોણ છો, મારું નામ શું છે, આ ઘર કરું છું. આ વહુ ના બાપ ને સસરો કેવાય એ તો યાદ છે ને? મારા પેટમાં આપણો બાળક છે એ તો યાદ છે ને? આપણું બાળક? સાચું કહું તો મને કઈ જ યાદ નથી આવતું, પણ તમે લોકો સાચું જ કહેતા હશો ને, જૂઠું શા માટે કયો? હે ભગવાન, કેટલી બાધાને માનતાઓ કરી. અરે અગિયારસના ઉપવાસ કર્યા, તમને વળગેલું જોડ માણ માણ કાઢ્યું,
અને જતા જતા તમારી યાદદાસ લીધું બાપુ. હવે મારું શું થશે? તું રો નહીં દીકરી, મારું માન તો જમાઈરાજને જાત્રાએ લઈ જા, સૌ સારા વાના થશે. સારા કામમાં મોડું ન થાય, તમે હબ ઘડી નીકળી જાઓ અને જાત્રા પૂરી કરી તમે મને જૂનાગઢ આપણા ઘરે મળજો. જાઓ. ભલે બાપુ. નાથ ચાલો ચાલો. અમિયર, લાગે છે કે તમારા શબ્દની મર્યાદાથી ઘણે દૂર નીકળી ગયો છે, નહીતર સાધના પડઘા તારા અંતરમાં પડ્યા વગર ન રહે. છેલ્લી ઘણી રાતો મેં તારી વાટ જોવામાં વિતાવી છે. અમિયર, તું મને આપેલું વચન તું ભૂલી ગયો, પણ હું નથી ભૂલી. અમિયર, હું અત્યારે જ નીકળું છું તને શોધવા, તને મળવા. મામા, મારી ભાણી એકલી છે ને એને પ્રસૂતિની પીડા ઉપડી છે, કોઈ સુયાણી નું ઘર ચીંધો ને. હું પોતે જ સુયાણી છું. તમે પોતે જ સુયાણી છો તો ચાલો ચાલો મળી જોડે. બેન, આ તમારો દીકરો તો રૂપ રૂપ નો અંબાર છે. બેન, આજે તમે ના આવ્યા હોત તો હું મારા દીકરાનું મોં જોવા ન પામી હોત. હા બેન, મારા મનમાં એ નહોતું કે હું કોઈ આવા સારા કામનું નિમિત્ત બનીશ. લાગે છે કે આ ધરતીના મને ખારીની મારી લેન દેન હજી પૂરી નથી થઈ. એકલા ક્યાં જતા હતા? મારા પ્રેમીને શોધવા. તમે? મારા પતિને ગોતવા. ભગવાન કરે ને તમને તમારો પતિ મળે. અને ભગવાન કરે તમને તમારો પ્રેમી મળે. તમારા દીકરાને મારી ઉંમર મળે એવા આશીષ તો હું નહીં આપી શકું, પણ પ્રભુ કરે ને તમારો દીકરો ચૂક ચૂક જીવે. લો, ત્યારે હું જાઉં. બાળક તો આવી ગયું. તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે તમારે જાઓ. ગૌરી જો મામા, દીકરો છે, દીકરો. વાહ વાહ, દેવના ચક્કર જેવો છે મારો ભાણિયો. લે 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 લે, આ એનું મો જોણો પહેરાવી દે એને. લે, વાહ વાહ, દીવાનના વંશનો દીવો અહીં વગડે પ્રગટ્યો. પણ ભાણી, તું તો આ કપરા પ્રસંગમાં એકલી હતી ને? અચાનક કોઈ દેવી જેવી સ્ત્રી આવી, મદદ કરતી ગઈ ને પોતાને માર્ગે હાલી ગઈ. વાહ વાહ, ભગવાન એના સૌ ઓરતા પૂરા કરે. પ્રભુ, તે દીકરો તો દીધો છે, હવે અણસાર દે, એનો પિતા ક્યાં છે? જ્યારથી તારા મોહેથી સાંભળ્યું છે કે તું બાળકની માં બનવાની છો, ત્યારથી એને જોવાનું અને રમાડવાનું બહુ મન થાય છે. એ કેને ક્યારે આવશે? એ તો વખત આવે ખબર પડે. પણ ક્યારે? એની સાચી ખબર તો શ્રેણી ન હોય. ઓ, મારો જીવ કઈ ગભરાય છે. હા, પેટમાં દુખે છે. તમે અહીં જ બેસો, હું બાજુના ગામમાં શ્રેણીને મળી આવું. પણ તું જલ્દી આવજે. પણ તમે અહીં જ બેસજો. હા. લે આવ ગૌરી, હવે તું હાથ મોઢું ધોઈ ને થોડીક વાર પોરો ખા, ત્યાં હું ગામમાં જઈને સીધા સામાનનો મેળ કરી આવું. પછી મામો ને બાણી બે થોડુંક થોડુંક કટક પટક કરી અને આગળ હાલી નીકળી. ભલે મામા. હા, પંચાયત પાછા ફરજો. અરે જીવો નથી કે આવ્યો નથી, મારા જેવા ખોટા રૂપિયા ને કોણ હંગરે? અંધાય પકડાવી ને પાછો દઈ દે. તું ફિકર ન કરતી, હમણાં જ પાછો આવું છું. હા
હાશ, મારો નેમી સૂતો છે, ત્યાં સુધી હું નદીએ જઈ હાથમાં ધોઈ આવું. એ સદાય મારો થઈને રહે એ માટે મેં એની પાસે ગપ્પુ માર્યું કે મારા પેટમાં આપણું બાળક છે. હવે રોજ કહે છે કે મને બાળક રમાડવાનું મન થાય છે. બાળક આજકાલમાં જ ક્યાંકથી લાવવું પડશે, નકર એમને જવાબ દેવો ભારે થઈ પડશે. સુયાણાને કહું કે ક્યાંકથી વેચાતું લાવી દે, માગશે એટલે આપીશ. બસ હવે જઈને કહીશ કે લ્યો તમારું બાળક, પણ આટલી જલ્દી પહોંચીશ તો પાછો વેમાશે. આટલી વારમાં ક્યાંથી આવ્યું? થોડો વખત આમ તે માથડીશ અને પછી જ જઈશ. મારો મેમી, મારો મેમી, અરે મારો મેમી ક્યાં ગયો? કોણ લઈ ગયો મારા મેમીને? અને આપણો દીકરાનો જન્મ થયો, હવે તો અહીંથી જતા રહેવું જોઈએ, કેમ કે જોખમ છે. જોખમ? હા, એવું છે ને, હવે હું સુવાવડી થઈ, મારે આરામ કરવો જોઈએ, સારો ખોરાક લેવો જોઈએ, પણ એ બધું આ વગડામાં ક્યાંથી મળે? એટલે જ કહું છું, હાલો ચાલ જુનાગઢ જતા રહીએ. હા ભલે ભલે, ચાલો હાલો લેલો. પાણી, પાણી, અરે પાણી, અરે અરે, શું થઈ ગયું છે? આપણો નેમી ક્યાં? આપણો નેમી ક્યાં? નેમી? હા આપણો નેમી. હા અરે ગૌરી, અરે તમે એને ઉપાડીને લઈ ગયા તા? સીધી રીતે આવેશ કે નહીં? સીધી રીતે, સીધી રીતે કહું છું, મારો દીકરો આપે. એને કુદરતે કાયમી થપ્પડ મારી છે ભાઈ, તમે તો માણસ તાવ માણસ ને મારો માં. ભાઈ આ બાળક અમારું છે. મામા આપણો નેની મરી ગયો, આપણો નેની મરી ગયો, આપણો નેની મરી ગયો મામા. અરે ગાંધી, આ આપણો નેમી હોય તો એના ગળામાં મારી દીધેલી સોનાની તાકડી તો હોય ને. નેમી ના ગળા લે, જો તાકડી ક્યાં? જો આ જો તાકડી ક્યાં? મારા નેમી ના ગળામાં સોનાની સાંકળી. લો બેન, તમારો બાળક. અરે ગાડી ચાંદતા ચાંદતા, આપણા નેમી ને તો હજી આપણે ગોતવાનો છે. હા હા, હાલ આપણા નેમી ને ગોતીએ, હાલ આપણા નેમી ને ગોતીએ.
મારો નેમી ક્યાં ગયો? અરે પણ આ છોકરું કોનું લઈ આવ્યા? મારે જ નથી. મારે જ માંથી? બાપુ બાપુ તમે ભૂલી ગયા, હું નીકળી ગયો, પેટમાં હતું અને અત્યારે આવી તારે હાથમાં છે. સમજી ગયો સમજી ગયો. કેમ કયો ને કે તમારું બાળક છે, પણ એ તો કયો ઝાડ છે કે વેલ? દીકરો છે બાપા, દીકરો તમારો દોહિત્ર. વાહ પ્રભુ વાહ, આવો રૂડો જમાઈ મળ્યો, આવો દોહિત્ર મળ્યો. હે પ્રભુ, હવે મારા જોગો મને આપી દેજે. કઈ નઈ કઈ નઈ, તમે થાકી ગયા છો, આવો અંદર આવો. બહાર જાઓ ત્યારે આને ઓરડીમાં પૂરી રાખવાની બોલી કરતા હો તો જ રહો. ભલે ભાઈ, વાહલાને વિખુટા પાડવાની પ્રભુએ દીધેલ સજા તમને ઓછી લાગતી હોય તો એને હું આ ધર્મથાળાની કોટડીમાં કેદ રાખીને પૂરી કરીશ. બસ હાલ બે હાલ ભણી અત્યારે તો જુઓ પોતાનો દીકરો સમજીને જવાયરાજ કેવા પ્રેમથી રમાડી રહ્યા છે. અરે એ તારી હાલત કેવી કરી નાખી છે. આમ કાયાને કષ્ટ દીધા કરીશ તો તારા કાળજાના કટકાને કેવી રીતે ગોતીશ? મળશે બે, જરૂર મળશે. તારો લાલ તને જરૂર મળશે. ભગવાન મોડું કરે છે પણ કોઈને અન્યાય નથી કરતો. તારું તપ ફળશે, તારું તપ એળે નહીં જાય. No, no, no.
અને બાપ દીકરો બંને આજે મંદિરે જઈ આવો. તું ચાલ રે ભણી. ભૂલી ગયા આજે તમારો વારો છે. જમાઈરાજ, તમારી બંને વચ્ચે એવું નક્કી થયું છે કે એક દિવસ મંદિરે કિશન ને તમે લઈ જાઓ અને એક દિવસ સંતો. યાદ છે માનો દીકલો, આજે માલી ચાતે મંદિરે જશે. પારકામાં દીકરાને પોતાનું સમજીને કેવી માયા લગાડી બેઠા છે. હા, બાકી તો ભગવાન જાણે કોનો છોકરો હશે. જો ગૌરી, હું અમીર ને ગોતવા ગામમાં જાઉં છું. તું કોઈનું બાળક પોતાનું સમજી અને એને પકડવા ન દોડે ને, એટલે આ દરવાજો બહારથી બંધ કરતો જાઉં છું. તું ચિંતા ન કરતી, હું વહેલો આવી જઈશ. હા, શાંતિથી રહેજે. દરવાજો ખોલતા નહીં, અંદર ગાંડી છે ગાંડી, અને છોકરા ઉપાડી જશે. ચો તને સારી રીતે ઓળખી ગયો છું. ચોર છે ચોર. એ તો વખત ની મારી છું, વખત ની વાત માથે વહાલા વિખૂટા પડી ગયો એટલે હશે. એમાં મારે શું. સાંભળો, તમારા લગ્ન ક્યારે થયા, કોની સાથે થયા એ જાણીને તારે શું કામ છે. લે, લગ્ન ની વાત કરે છે. પણ સાંભળો ને, સાંભળો, તમે તમે મારી વાત તો સાંભળો. બોલ, તારે શું કેવું છે. કઈ કહેવાના બારે પાછો મારા દીકરાને ઉપાડી જવો છે. ના, તો શા માટે મને હેરાન કરે છે. કેમ લાગ્યો ને પાછું બાળક ઉપાડી જવાનો ઈરાદો છે કે શું. ના તો પછી ક્યારે પરછડે જેમ પાછળ પાછળ કેમ આવો છો. સ્ત્રી તો એનો જ પડછાયો થવા જાંગે છે જેની સાથે ચાર ફેરા ફરી હોય. શું. પણ મારા ભાગ્યમાં એ સુખ નથી. સમયે પતિ ને પુત્ર બંનેને મારી પાસેથી આંચકી દીધા છે. હું ન ધારે છું, મને આધાર આપો, તમારા ઘરમાં નોકરી આપો, હું તમારી દાસી થઈને રહીશ. દાસી? તું તો કોઈ ખંડન ઘણી લાગે છે. તારાથી ઘરકામ થશે. હા હા, જરૂર થશે. હું તમારી સેવા કરીશ ને મને ખાતરી છે એ સેવા મારા પતિને પોષશે. હું તમારા બાળકને હૈયા સરસુ ચાપી લઈશ ને મને લાગશે કે હું મારા જ બાળકને હૈયા હારો હાર ચાપી રહી છું. હું તમારી પત્નીની સંભાળ રાખીશ ને મને લાગશે કે હું મારી સંભાળ લઈ રહી છું. હું તમારા ઘરમાં એવી રીતે રહીશ જાણે હું મારા જ ઘરમાં રહી છું. હા પણ. ના ના પાડતા, મન દઈને મહેનત કરીશ પણ મહેનતાનું નહીં માંગો. તમારી થાળીમાં વધેલા બે એઠા કોળિયા દેજો,
પ્રસાદ માનીને પેટ ભરીશ. મને તો માત્ર તમારી છત્ર છાયા જોઈએ. હા પાડી દો, હા ચડું છું. જોકે આમ તો ઘરમાં ચાકરની જરૂર નથી, પણ છતાંય ચાલ આની માને પૂછી લઈએ. ના ના, આપણને નોકરીની કોઈ જરૂર નથી. એમાં આવી રૂપાણીને નોકરી દઈએ તો વખત પછી એ શેઠાણી હોય અને હું નોકરાણી. સંતો, મેં મારી યાદદાસ્ત ગુમાવી છે, પણ વફાદારી નથી વિસરો, સમજી. મારા માટે તો મારા દીકરાની જે માં છે એ જ મારી પત્ની છે. મને તમારા ઉપર પૂરો ભરોસો છે નાથ, પણ આના ઉપર નથી. શા માટે નથી બહેન? બહેન, તમે ક્યાં રૂપાણો નથી? શું તમે તમારા પતિ ને પુત્ર ને કોઈને પાસેથી આંચકી લીધા? હું એવું શા માટે કરું? તો હું એવું શા માટે કરું બહેન? મારે પારકા ના પડખા સેવીને પેટ નથી ભરવું, પાંડીને વેચીને હું નથી ઢાંકું. સાચી વાત છે. એક વખત કહ્યું ને કે નોકરી જરૂર નથી, ના નહીં પાડો બહેન. બે ટંગ રોટલે તમને ભારે નહીં પડું. તમે આમને સમજો, નકર મારે આપઘાત કરવાનો વારો છે. અરે રે, આપઘાત શું કામ કરવો પડે? અને દીકરા સંતુ, આ ઘરકામ કરવાના ઢસડામાં અને દીકરા કિશન ની જાળવણીમાં કંચન જેવી કાયા કરમાવી નાખી છે. અરે પાણીમાં ચણો સુકાઈ ને સુકાઈ ગઈ છો. આ એની દયા નહીં પણ તારી દયા તો ખા. રાખી લે, રાખી લે. પણ ઘર નાનું છે, દેવ દેરામાં માતા નથી. ઉપર છે માતાજીની સ્થાપના ક્યાં કરવી? અરે આમાં ગમે ત્યાં પડી રહીશ બેન. ના ના, હું બહાર પડ્યો રહીશ. ઠીક છે, તમે કહો છો તો મને પણ વાંધો નથી, પણ એ ધ્યાન રાખજે, જરાય વાંકમાં આવી ગઈ તો કાઢી મુકતા વાંકે ના કરું. તમારો પાછો ચાલે છે. ઠીક છે, ઠીક છે, ચાલ રસોડામાં વાસણ ઉકેલે. ચાલ ખરે રે, આ સંતુની માં હોત તો ઘરકામ બધું ઉપાડી લીધું હોત. અરે ભગવાન, એને બોલાવી લીધી અને આને મોકલી દીધી. વાહ મારા પ્રભુ, વાહ. ગોતી વેળો પર ભણી 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 ગૌરી. દીકરો પોતાની માં થી ના બાપ થી નથી સૂતો, તારા થી શું સુવાનો? પણ એને પ્રશ્ન કરી જોવા. ખુલું લુલુ હા, ખુલું લુલુ હા.
જોયું કેવો સુઈ ગયો? હાલડું આમ ગવાય, સમજી? દાસી, તારા ગળામાં તો કોયલ છે, કોયલ. હા, અને મારા ગળામાં કાગડો છે ને. શાંતિ રાખ, આ જાગી જશે. ઠીક છે, ચાલો અંદર. હવે મામા મારા નામ નું પાનેતર ઓઢાડવા તૈયાર છું. શું તમે કેવા શું માંગો છો? ન સમજી? અરે, હું તારો હાથ જાળવા તૈયાર છું. તારા જેવી નાજુક વેલ ને વાડ નો આધાર જોઈએ. હું વાડ, તું વેલ. તું એકલી, હું એકલો. અરે, આપણા બંનેની જોડી જામશે. અરે, નોકરણીમાંથી સીધી શેઠાણી થઈ જઈશ. બસ પાડ, આ એટલી વાર છે. ને ના પાડું તો? આજ ઘડીએ નોકરીમાંથી ગરગડ્યું અને થઈ જઈશ પાછી રસ્તે રજળ. અરે, શેરીએ શેરીએ ભીખ માંગતી. ના શેઠ, ના. મારે આ ઘરમાં રહેવું છે. થરીને ઠામ થવું છે. મને થાય છે, મારે ઘર હોય, પતિ હોય, બાળક હોય, મીઠો સંસાર હોય. તો પાડી દે ને. હા, મારા એક કોયડાનો ઉકેલ આપો તો. હા, પાડી દઉં. ઓ, આખી વાતમાં કોયડો ક્યાંથી આવ્યો? વાત એમ છે ને કાકા. કાકા, મને ચતુર પુરુષો જ ગમે છે. એમ તો આ બંદાય ભોટ નથી, સમજી? જટ પૂછ અને ફટ જવાબ. તો સાંભળો, એક ધણી ધણીયાણી છે. છે આપણી જેવા. વહુની ઉંમર છે 10 વર્ષની, વરની ઉંમર છે 40 વર્ષની, દાય ચોકે 40. બેઉની ઉંમર વચ્ચે 4 ગણો ફરક છે. કેટલો? 4 ગણો ફરક છે. હવે બોલો ને આપણી જેમ. આગળ બોલ, આગળ બોલ. 5 વર્ષ વીતી ગયા. હવે વહુ થઈ 15મી ને વર થયો 45. બરાબર, એટલે 15 તેરી 45, એટલે હવે ફરક થયો 3 ગણો. બીજા 15 વર્ષ વીતી ગયા. વહુ થઈ 30મી ને વર થયો 60નો. 30 × 60 એટલે ફરક થયો 2 ગણો. બરાબર. પહેલા ફરક 4 ગણો હતો, 5 વર્ષ પછી 3 ગણો થયો ને બીજા 15 વર્ષ પછી 2 ગણો થયો. તો કોરડો એ છે કાકા કે કેટલા વર્ષ પછી બેઉની ઉંમર સરખી થશે. પહેલા 4 ગણો, પછી 3 ગણો, પછી 2 ગણો. જોજો, ખોટો જવાબ દેશો તો મને કાયમ માટે ખોઈ બેસશો, એટલે વિચાર કરીને નિરાંતે જવાબ આપજો. હું ક્યાંય ભાગી જવાની નથી. આવજો, આવજો. પહેલા 4 ગણો, પછી 3 ગણો, પછી 2 ગણો. એટલે ગૌરી અહીં આવી હતી એમને? એ આવી હતી તો તમે શા માટે એને જવા દીધી? અને જો જવા દીધી તો શા માટે એમ ના પૂછ્યું કે એ ક્યાં જાય છે? મેં પૂછ્યું તું ભાઈ, પણ એને ના કહ્યું. પણ એટલું કહેતી ગઈ છે કે મારી વાટ અહીં જ જોઈએ, મારી કોઈ ચિંતા ના કરે. હે પ્રભુ, તારા પરની આસ્થાના જોડે તો ગૌરી એના પતિ અને પુત્રને શોધે છે અને હું ગૌરીને શોધું છું. અમારા ભાગ્યમાં આવી સંતા કુકડી ક્યાં સુધી ભગવાન? લે, સંભાળીને લઈ જજે અને સાચવીને પાછો લાવજે. તમને તમારા ઉપર ભરોસો જ નથી. જાણે કિશમ કેમ તમારા એકલાને જોઈ? જે મહારાજ, તમે સાથે જાઓ ને. ના ના, આજે મારો વારો છે, હું જઈશ. જટ પાછો આવજે દીકરા. આવજે.
દાસી, એ દાસી શું છે કાકા? ઓ વળી પાછા કાકા કાકા આય નજીક આવ, મારી પડખે આવ, આવ આવ. પછી ઓલી વાતનો વિચાર કર્યો તે? તમે મારા કોયડાનો ઉકેલ શોધ્યો? ઓ દાસી, તું એ અમથી અમથી કોયડે કોકડું ગૂંચવત. આ આપણી પહેલી રાતે તારા અંધાય કોયડાના જવાબ હું તને આપી દઈશ, સમજી? જ્યાં સુધી તમે મારા કોયડાનો જવાબ નહીં આપો ત્યાં સુધી તમારી પહેલી રાત થશે જ નહીં, સમજ્યા કાકા? ઓહો, પાછા કાકા. હે, એ આવી? હે, કોને જવાબ દીધો? નાના શેઠ બોલાવે છે, હું હમણાં આવું છું. આ પછી જટ આવજે, આ તારા કોયડાએ તો મને આખી રાત ઊંઘવા નથી દીધો, સમજી? સારું સારું. પહેલા ચાર ગણી, પછી ત્રણ ગણી. હે, આ જમાઈની બૂમ દાસીએ સાંભળી અને મને ન સમજાણી, આ એક કોયડો જ છે ને? જી, મને બોલાવી? હમ, ના, કેમ? મને એવું લાગ્યું. દૂધ લાવ. હમ, તો પાણી જોશે તો માંગીશ. સારું. આ શું લખો છો? કવિતા. મને સંભળાવો ને. તને? ઠીક છે, સાંભળ. હું તો એવું પંખી રે, મારે પાંખ વિના ઉડવાનો, મને ગગન પડે છે નાનો. વાહ, બહુ સરસ. ક્યારે લખી? હમણાં દસે. આ પહેલા પણ આવી સરસ કવિતા તમે જરૂર લખી હશે ને? યાદ નથી, પણ લખી પણ હશે. કોકને સંભળાવી હશે? કદાચ તમારા લગ્નની પહેલી રાતે તમારી પત્નીને સંભળાવી હશે. મને તમારા લગ્ન ક્યારે થયા એ પણ યાદ નથી. તો યાદ કરવાનો પ્રયત્ન કરો ને. યાદ કરો ને, તમે યાદ કરો. દાદી, એ દાદી, મોટા શેઠ બોલાવે છે, હમણાં આવું છું. હા બોલો. કેમ વાર લાગી? શું કામ બોલાવતા હતા જમાઈરાજ? એમને પાણી પીવું. પીવડાવી દીધું ને? હા, પણ મને શું કામ બોલાવી? મારા કોયડાનો જવાબ જડ્યો કાકા. ઓ, આ તારા કાકાએ ને કોયડાએ તો લોહી પીધું. જો દાસી, મેં મગફળી નથી ચાવી, અરે બદામ ખાધી છે, બદામ. અરે દાવણું છોકરું જવાબ દે ને, એવા કોયડાનો જવાબ દઉં ને તો ખાધી બદામ લાગે. અરે આ ચતુર ને છાજે એવું કાંક પૂછ. એવું? હા. બે દીકરા છે, બે બાપ છે, ને લાડવા છે ત્રણ. સરખે ભાગે વેચી આપો. અરે એ તો હું આમ વેચી દઉં, પણ લાડવા ભાંગવાના નહીં. ભાંગ્યા વગર? હા. બે બાપ, બે દીકરા, એટલે થયા ચાર, અને લાડવા છે ત્રણ. હા, આવી તમે વિચાર કરો, લાડવા ભાંગતા નહીં હો? હા હા. બે બાપ, બે દીકરા, લાડવા છે ત્રણ. બગડી આજ રાતની ઊંઘ પણ બગડી. શેઠ, કઈ યાદ આવ્યો? દાસી, હું યાદ કરવા માથું છું તો મને માથું દુખી આવે છે. તો જવા દો. શેઠ, મેં એક કવિતા સાંભળી છે પણ મને આખી આવડતી નથી. તમે પણ એ કવિતા જરૂર સાંભળી હશે. કઈ કવિતા? મારું ખોવાણું રે સપનું. મારું ખોવાણું છે સપનું. ક્યાંય જડે તો દઈ દેજો ને. ક્યાંય જડે તો દઈ દેજો ને. ક્યાંય જડે તો. હા, સરસ છે, પણ આગળ બોલ ને. મને યાદ નથી એટલે જ તો તમને પૂછું છું. તમને શોખ છે, તમારામાં આવડત છે, તમે આ કવિતા જરૂર સાંભળી હશે, કોકને સંભળાવી હશે. યાદ કરો ને શેઠ, યાદ કરો. ના ના, મને કઈ જ યાદ નથી આવતું. બસ તમે જ આ કવિતા લખી હશે, ભગવાનને ખાતર યાદ કરો ને. તમે આ કવિતા ક્યારે લખી છે, કોને સંભળાવી છે, ક્યાં સંભળાવી છે, યાદ કરો ને શેઠ, યાદ કરો. દાસી, એ દાસી, મારું ખોવાણું છે સપનું રે. ક્યાંય ચડ્યું, ક્યાંય ચડ્યું. તમારી બુદ્ધિ કાટ ખાઈ ગઈ છે.
તમારી ઉંમર વધી છે ને ચતુરાઈ ઘટી છે. અરે એવું નથી. તમારામાં બુદ્ધિને નામે મીંડું ને ચતુરાઈને નામે ચોકડી. અરે એવી ચતુરાઈ વાપરી છે ને કે તું સાંભળીશ ને તો છક થઈ જઈશ. છક ચતુરાઈ વાપરી છે. હા ને તમે શેમાં ફૂલઝાડ વાવવામાં? અરે ના રે ના, મારી દીકરી સંતોને મનપસંદ વર અપાવવા. સંતુ બેન ને નાના શેઠ ગમ્યા ને તમે બેઉના લગ્ન કરાવી દીધા, એમાં ચતુરાઈ શાની? અરે ચતુરાઈ તો ઈ છે કે બેના લગ્ન જ થયા નથી. હવે જાઓ જાઓ, લગ્ન ન થયા હોય તો છોકરું ક્યાંથી થાય? આ જે રીતે વર લાવ્યા એ રીતે છોકરું. એટલે આ છોકરું અમે કોકનું ઉપાડી લાવ્યા છીએ. ઉપાડી લાવ્યા? જાણે વર ને છોકરા રસ્તામાં રજડતા હોય. તમે શું મને તમારા જેવી મૂર્ખ સમજો છો કે હું આ માની લઉં? સાચું જ કહું છું, સંતુને આ તારો નાનો શેઠ જ પસંદ હતો, પણ નાના શેઠનો જીવ ક્યાંક બીજે પરોવાયો હતો એટલે રાજાના કાને ફરિયાદ નાખવાની બુદ્ધિ વાપરી મેં. અરે જમાઈ રાજને ઓસડિયા પાઈ પાઈ ને ભાન બોલાવી દીધું મેં. આ સંતુ એની જ બહુ છે અને આ બાળક એનું જ છે એવું જમાઈ રાજના મગજમાં ઠસાવી દીધું મેં. અને હા, એનું આખું આખું એની યાદદાસ્ત પાછી આવવાની નથી અને સંતુને પોતાની વહુ ગણશે અને બાળકને પોતાનો દીકરો. બોલ, છે બુદ્ધિ કોઈના બાપની? અરે વાહ, તમે તો ભારે ચતુર છો. હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમે મારા કોયડાનો ઉકેલ જરૂર ગોતી દેશો. અરે મગજને કામે લગાડો એટલી વાર. તો જાઓ, ઝાડ મગજને કામે લગાડો. પણ ક્યાં જાણું? કોઈ ઝાડ નીચે ઠંડી જગ્યાએ તમારા જેવા ચતુર પુરુષને હું ખોવા નથી માંગતી. જાઉં છું, જાઉં છું, વાટ જોજે. જાઉં છું, જાઉં છું. મારી યાદદાસ્ત મને પાછી મળે કે ના મળે એમાં તારા માટે શું ફેર પડે છે? સાચું કહું નાના શેઠ, તમને જોઉં છું એ મને થાય છે કે જેમ હું મારા પતિ ને પુત્ર માટે છોડું છું તેમજ તમારા સ્વજન તમારા માટે છોડતા હશે. તમને મળવા આમથી તેમ ભટકતા હશે. એ તમને મળશે તો મને મારા સ્વજન મળ્યા હોય એટલો જ આનંદ થશે. એટલે જ તો ઘડી ઘડી કહું છું કે જે સામે હોય એને સાચું માનીને શાંતપણે બેસી રહેવાને બદલે યાદ કરવા મથો. તમારા ઘરને, તમારા માતાને ને તમારે. દાસી, એ દાસી. જી નાના શેઠાણી. અરે તું અમારા ઓરડામાં શું કરતી હતી? નાના શેઠની કવિતાનું પહેલું પાનું ખોવાઈ ગયું છે, છેદવામાં એમને મદદ કરતી. હવે એ ન જડે તો શું ફેર પડવાનો હતો? બાપુ ક્યાં છે? હમણાં જ બહાર ગયા છે. ત્રણ લાડવા. મારી ભાણીની ગોતણમાં છું, એને શોધવા નીકળ્યો છું. એમ એ રંગે ગોરી છે, એનું નામ ગૌરી છે, હાડેતી છે. એમ તમે તો જ્યારે હોય ત્યારે કોકની ગોતણમાં જ ફરો છો નહીં? હા કાકા, પોતાનું કોઈ ખોવાઈ જાય તો એની ગોતણ તો કરવી પડે ને. તમે એને ક્યાંય જોઈ છે? મારા બે કોયડાનો જવાબ દે ને તો કહું. અરે મારી ભાણીની ભાળ આપતા હો તો તમારા કોયડા શું? તમે જે પૂછો એના ઉત્તર આપું. તો સાંભળ, બે બાપ, બે દીકરા અને લાડવા છે ત્રણ. આ બધા એને હરખે ભાગે વેચી દેજો. અરે આ તો તમે હાવ હેલો સવાલ પૂછો. બે બાપ અને બે દીકરા એટલે થયા ત્રણ, અને લાડવા ત્રણ છે. ત્રણેય ને સરખે ભાગે એક એક વેચી દો, વધે તો તમારા હટું. તમે ખાજો. સાચો જવાબ દીધો અને કોયડો હવે બીજો. સાંભળ, વર છે 40 વર્ષનો અને વહુ છે 10 વર્ષની. ચાર ગણો ફેર, 5 વર્ષ પછી વહુ થશે 15 વર્ષની અને વર થશે 45 વર્ષ. અરે ત્રણ ગણો ફેર. અરે અને 15 વર્ષ પછી બંને વચ્ચે બમણો ફેર થઈ જશે. આ કોડો મને તો આવડે છે. અરે બંને હરખી ઉંમર ના ક્યારે થાય એ વાત કર ને. અરે વર ના મર્યા પછી 30 વર્ષે વહુ મરશે ત્યારે બંને તરખી ઉંમર ના મર્યા કેવાય? બરાબર ને? બરોબર. તો હવે મને કયો, મારી ભાણીને ક્યાં જોઈ? તમારી ભાણી ગૌરી, ઓલી જાડી, ઓલી હાડેટી, ઓલી લાંબી, એને નથી જોયો? એને નથી જોઈ તો પાટલો બધો મને ખોટી સુકામ કર્યો નીકના પેટલા. પણ હવે મારી ભાણીને મારે ક્યાં ગોતવી?
જે ગૌરી મને પૂછતી હતી એનો અર્થ એમ થયો કે ગૌરીએ જ એને પૂછ્યા હશે તો નક્કી નક્કી ગૌરી એ જ ઘરમાં હશે જ્યાંથી મેં એ ડોસાને નીકળતા જોયો. ત્યાં જશે ગૌરી, ત્યાં જશે. તમે દીકરીને જમાઈ સુઈ ગયા? હવે પેલી રાત માણવાની મજા આવશે. એટલે તમે ઘોડાનો ઉકેલ ચડ્યો? હા, બે બાપ બે દીકરા એટલે સરવાળે થયા ત્રણ. લાડુ ભાંગવાની જરૂર નથી. આ જીવતા જીવત ધણી ધણિયાણીની ઉંમર સરખી નહીં થાય. ધણી મર્યા પછી બરાબર 30 વર્ષે ધણિયાણી મરે તો સરખી ઉંમરે મર્યા કહેવાશે. બોલ, છે ને જવાબ સાચો? હા, પણ શું દાસી, તારે તારું વચન પાળવું પડશે. આજે આપણી પહેલી રાત છે. ઉતાવળ શું છે? તમારે તો વાસ્તે ગાસ્તે મહેમાનો વચ્ચે મારો હાથ ચાલવો જોઈએ. તારી મરજી હશે તો સારો દિવસ જોઈ એ વિધિ પતાવી દઈશું. ને તે દિવસ આપની પહેલી રાત માણશું. અત્યારે તમે બહાર જાઓ. બહાર જવા માટે નથી આવ્યો દાસી. હું વિધિ વગર તમને વશ થવાની નથી. ને વિધિની વાટ હું જોવાનો નથી. એટલે શું કરશો તમે? સીધી રીતે વશ નહીં થાય તો આજ હું તને પરાણે વશ કરીશ. કોઈ પણ પુરુષ સ્ત્રીને પરાણે પામી શકતો નથી. એમ જોવું છે તારે? કહું છું છોડી તમને, નકર પસ્તાવશો. આજ ભલે પસ્તાવું પડે દાસી, પણ પાછો તો નહીં. જો તમે પાપી પડશો નરકમાં જશો. ભલે, પણ સ્વર્ગનું સુખ માણ્યા પછી. હું બૂમ પાડીશ, બધાને ભેગા કરીશ તો બદનામી તારી થશે દાસી. બિલકુલ ખોટી વાત છે. એમણે જ મને આ ઓરડામાં બોલાવ્યો હતો અને પોતાના રૂપની માયાજાળમાં ફસાવી આ ઘરની શેઠાણી થવા માંગે છે. અરે તારી દાનત થોડા ટોપરા જેવી છે. આજે તે મને ફસાવવાની કોશિશ કીધી, કાલ ઉઠીને મારા જમાઈને ફસાવીશ. તમારા બાપુએ મને સાચી વાત કહી છે. હા, તમારી એક ને એક દીકરી ના થાય કે મારી વાત ખોટી છે. સાચું ખોટું જાણવા માટે મારે એમને પૂછવાની જરૂર નથી દાસી, સાચી વાત હું જાણી ગયો છું. હકીકત તો એ છે કે તારે છોકરા છોડવાની આદત છે. રોજ મંદિરમાં મારે કિશનને ઉપાડી જવા મસ્તી થી. ખબરદાર, જો મને નાથ કહો છો હું તારો નાથ વાત નથી. દ્વારકાના પતિ અને પુત્ર ને આંચકી આ નથી લેતી, તું આંચકી લે છે. તું સ્ત્રી નથી, જરીલી નાગર છે. આપે છે કે નહીં? તમે મને મારી દો છો તો હું મારા દીકરાને નહીં આપું. મારો ધણી છે, મારો દીકરો છે, મને થી ઉછળેલ લાગે છે. મારા ધણી અને મારા દીકરાને ભરખી જવા માંગે છે. મારા દીકરાને ભરખી જશે? ના, તમે મારો પતિ છો. અરે મારી માનો તો હાલો ભાગી જઈ આવી છે આજે પાછલે દરવાજે. તારી ખાતી ને ચાલી જશે, પછી પાછા કેમ થી આવતું? ચાલો 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 ચાલો. મામા, ક્યાં સુધી આ બ્રહ્મણા ની બ્રહ્મજાળ માં અટવાયા કરીશ?
તારો ધણી હોય તો તને ઓળખે નહીં. ના બાબા ના, એ બાપ દીકરી એમને ઓસડી પાઈને બધું ભૂલાવી દીધું છે. હવે બંને એ છે કે આપના નિમિત્તે ઉપાડી ગયા છે. મારું માનો મામા, મામા તમે આ મને લઈ જશો તો હું મારા પતિ ને પુત્ર બંનેને ખોઈ બેસીશ. મારું માનો આ ખોલો, ખોલો કમાડા. અરે ગાંડી, કોઈ આપણી માલ મત્તા ચોરી જાય, કઈ માણસ જેવો માણસ થોડું ચોરી જાય. હાલ હાલ તને મારા કમ કે હાલ. તમારા સાપ ખાઈને કહું છું મામા, મારો દીકરો આ ઘરમાં છે ને એ પણ આ ઘરમાં છે. અરે ચોરી, આ તો એ જ સાંકળી જે મેં મારા ગળામાંથી ઉતારી આપણા નેમીના ગળામાં પહેરાવી હતી. હા મામા, હવે તો ખાતરી થઈ ને, પણ મારું કોઈ માનતું જ નથી. લાખ માથા પછાડા પણ એ બાપ દીકરી દરવાજો ખોલતા જ નથી. અરે જે દરવાજો એ ખોલતા નથી એને હું તોડી નાખીશ, તું ચિંતા ન કરી. અરે વાગી વાગી ને કેટલે ભાઈ. અરે એ જમાયલા ઉભારીઓ ને તારા તમારો યમદૂત જેવો બાપ મને મારી નાખતે. મારો જો ઉભાર્યા ને તમારા માવતર ને ત્યાં એ પોતાના પુત્ર ને ઓળખશે, પુત્ર વધુ ને પણ ઓળખશે. હા, અને સાચી પુત્ર વધુ નું સન્માન કરશે અને જે ખોટા ઠરશે ને એને મોત ની સજા દેશે. અમે નથી આવવાના. તમારી સાથે બનાવટ કરે છે. બનાવટ કરનારા ને બીજા બનાવટી જ લાગે. અરે બેન, એ ભાઈ જરા અહીં આવો તો. બેન, તમારે એક વાતનો ન્યાય કરવાનો છે. આ ભાઈ એમ કહે છે કે આ દીકરો એનો છે અને આ મારી ભાણી એમ કહે છે કે આ દીકરો એનો છે. આ બે માંથી કોણ સાચી જનેતા છે એ અમને ગોતી આપો. લે ભાઈ, એમાં શું, જેની છાતી માંથી અમી ઝરે એ જ એની સાચી જનેતા છે. લા ભાઈ, ચાલો બેન. હમણાં ખાતરી થઈ જશે કોનો ઈ દીકરો છે ને કોણ સાચી જનેતા છે, કોનો ઈ ધણી છે અને કોણ સાચી પત્ની છે. લે હાલ, હવે તારો વારો. હાલ Oh,
બહુ બેટા, આખરે તે તારું વેણ પાડ્યું ખરું. દીકરા મી અર્જુન બેટા, એટલે તમે મારા પિતા છો? પિતાજી એ પોતાની યાદાશ ખોઈ બેઠા છે. શું? હા દિવાનજી, બને વિલાલ ભરોસો રાખો, આજ તમારા પિતાજી અને આજ તમારી પત્ની છે. તારો દીકરો? હા મારી મા છે. એ મને પોતાની પત્ની ને તમને માવતર માને છે, માત્ર આપણા કહેવાથી. પણ એમના વર્તનમાં ઉદાસી છે, ઉમળકું નથી, વ્યવહાર છે, ભાવ નથી. એ તો બેટા, તારી કુખે પાછું સંતાન પેદા થશે એટલે આપોઆપ એનો વ્યવહાર વાલમાં ફેરવાઈ જશે. ના માં, આજે વડીલની મર્યાદા તોડીને હું બોલું છું, મને માફ કરજો. જ્યાં સુધી એ મને સાચા માનથી પત્ની તરીકે નહીં સ્વીકારે, હું એમનું પડખું નહીં ફેરવું. તો શું કરવા માંગે છે? એમને ખોવાયેલી યાદને આધારે મારે એમને નથી પામવા. મારે એમની યાદદાસ પાછી અપાવી છે, એમના જીવતરની ઉણપ પૂરી કરી મારે મારો પત્ની ધર્મ બચાવવો છે. પણ દીકરા, તું એની યાદદાસ કેવી રીતે પાછી અપાવીશ? માં, રાજલભાને એ મળે તો મને ખાતરી છે કે એમની યાદદાસ જરૂર પાછી આવશે. રાજલભા તો મરી ગયા છે દીકરી. મરી ગયા? તો પછી બાપુને પૂછીને મને કહો માં, એને રાજલભા ક્યાં ક્યાં મળતા હતા? ફેરવી નાખવાના પ્રયત્નો કરે છે. એમને ખોવાયેલી યાદ જ એમના માથે શ્રાપ છે મામા. તે પતિ માથેના શ્રાપ ને હું આશીર્વાદ માનું તો મારી પતિ ભક્તિ લાજે, મારું સતીત્વ લાજે. તમે મને મારા પ્રયત્નોમાં આશીર્વાદ ના આપી શકો તો કાંઈ નહીં, પણ હા જોડું છું, મારી આડે ના આવતો, મારી આડે ના આવતો. વાહ, કેવી રઢિયામણી જગ્યા છે. તમે ક્યારેક અહીં આવ્યા હતા? કોઈને અહીં મળતા હતા? તું જાણે છે કે મને કશું જ યાદ નથી, છતાંય શા માટે પૂછે છે? તમારી સ્મૃતિ તમને પાછી મળે એ માટે. રવા દે, ભૂતકાળ કદાચ ભયાનક હશે. શક્ય છે કે એમાં તમારી ભાવ ભાવની પ્રીતની વાતો વણાયેલી હશે. તમે યાદ કરો. મને કંઈ જ યાદ નથી.
યાદ આવ્યો? ના ગોરીના, તેની ધરતી માથે પગ મૂકું છું, મને કોઈના ભટકતા આત્માનો સાથ સંભળાય છે. એ સાથ જાણીતો છે, એ શબ્દો પણ જાણીતા છે. એ સાથ પોકારી પોકારીને મને કઈ કહેવા માંગે છે, પણ મને કઈ સમજાતું નથી ગોરી, મને કઈ સમજાતું નથી, મને કઈ સમજાતું નથી. પતિ ભક્તિ ને નામે તો પાગલ પણ કરે છે ગૌરી. હા, અમજલી યાદદાસ્ત પાછી અપાવી સદાને માટે તારો પતિ ખોવાની તારી તૈયારી ભલે હોય, પણ અમારે અમારો દીકરો નથી ખોવો. અને એની યાદદાસ્ત ન હોય પણ અમારે સામે તો છે ને, એની યાદદાસ્ત પાછી અપાવી તમને મા દીકરાને વિખૂટા પાડવા માંગે છે. ના માના, બસ તો અમી એને તારે ક્યાંય લઈ જવાનું નથી, આ અમારી આજ્ઞા છે. ભલે બાપુ, કાલથી હું એમને ક્યાંય નહીં લઈ જાઉં. ગોરી, સમય થયો છે ને મારું હૈયું અધીરું બન્યું છે, બેચેન બન્યું છે. એ સાથ સાંભળવા, એવું નહીં સાંભળું તો મને ગુનામ થશે, મારો જીવ મજાશે. ગોરી, મને લઈ જા, ઝટ લઈ જા ગોરી. ના ના, જો એ સાથમાં સચ્ચાઈ હશે તો હવેલીની આ દિવાલો એને તમારા સુધી પહોંચતા અટકાવી નહીં શકે. જો એ સાથમાં શક્તિ હશે તો આ મકાનની દિવાલને ભેદીને એ તમારા અંતર સુધી જરૂર પહોંચશે, ને એના પડઘા તમારા અંતરમાં પડશે. આજ તો કસોટી છે એ સાધની શક્તિને. રાજલ તમારી વાટ જોતી હશે, ચાલો. નહીં અમી, એમ નહીં, પાછા વળી જાઓ. પણ રાજલ, કેટલી મારી પ્રીત સાચી છે એટલી ગૌરીની પ્રીત પણ સાચી છે. હું એની સાક્ષી છું. એની પ્રીતને કચડીશો તો આપની પ્રીત પણ નહીં પાંગરે. તમે એનો સ્વીકાર નહીં કરો તો મારા ભટકતા આત્માને શાંતિ નહીં મળે. કોઈ ભાવમાં પણ આપને ક્યારેય નહીં મળી શકીએ. સ્વીકાર કરો ગૌરીનો. તમે મારા સમજે, આપણી પ્રીતને સમજે. ભલે રાજન,
જેવી તારી ઈચ્છા. બહેન રાજે, તમે તો મરીને પણ જીવી ગયા છો, તમારો પહાડ હું ક્યારે નહીં ભૂલું, ક્યારે નહીં.